बोल श्री संत राम महाराज की जय। अपने बच्चे भागवत भास्कर परम पूज्य श्री भूपेंद्र भाई पंड्या जी अने महामंडलेश्वर मां बन्ने उपस्थित छे। साथे गई काले जमने आपने खूब आनंद करावियो तो अनुभाना लीमड़ा थी आवेला पूज्य बापू पण उपस्थित छे। हूँ उपस्थित सौ संतराम संतों ने महंतों ने विनंती करूँ कि बधा मेहमान ने लईने अहींया कथामंच ऊपर पधारे। श्री संत राम महाराज की जय। सौ संतराम भक्तजनों ने हृदय थी जय महाराज। साथ अपनी वच्चे उपस्थित परम पूज्य भूपेन्द्र भाई पंड्या जी ने पुष्पमाला थी शाल थी सूत्रमाला थी आवकार वंदना करवा माटे हूँ विनंती करी पूज्य श्री सत्यदास जी महाराज ने साथ महंत मुरारीदास जी महाराज पूज्य श्री निर्गुणदास जी महाराज ने जोड़ा विनंती। संत राम महाराज की जय। महामंडलेश्वर मां कंकेश्वरी देवी ने पण स्वागत वंदना माटे શ્રી રાજેન્દ્ર બાપુનું પણ સ્વાગત માટે વિનંતી સત્યદાસજી મહારાજ અને નિર્ગુણદાસજી મહારાજ જનો આપ સૌ જાણો છો તેમ અને હમણાં જ આપણને હિમાલીબેન અને વ્રજેશભાઈએ જે છેલ્લું પદ સંભળાવ્યું તેમ આ મન વચન કર્મથી આપણને ત્રણેયને અંદર એક કરવા માટે સંમિલિત થવા માટે આપણું કંઈ ચાલતું નથી। પૂજ્ય મહારાજે પણ પોતાની પદવાણીમાં કહ્યું છે કે ગુરુને વચને તું ચાલજે અને તમે સૌ જાણો છો એમ આપણા મહંત પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય રામદાસજી મહારાજ વર્ષોથી નિયમિત રીતે જે સત્સંગ કરે છે જે આપણને ઉપનિષદ કરાવે છે એના પુસ્તકો શ્રી સંતરામ સૌરભને નામે 17-17 પુસ્તકો આપણને મળી ગયા છે અને એમાં 121 જેટલા સત્સંગોની વાણી આપણને પ્રાપ્ત થઈ છે। આપણા આનંદ વચ્ચે અત્યારે આજે આ ક્ષણે આ ધન્ય ક્ષણે આપણી વચ્ચે સંતરામ સૌરભના 18મા પુસ્તકનું વિમોચન થવા જઈ રહ્યું છે। હું પૂજ્ય ભૂપેન્દ્રભાઈને પૂજ્ય માને પૂજ્ય રાજેન્દ્ર બાપુને વિનંતી કરું કે શ્રી સંતરામ સૌરભના આ 18મા પુસ્તકનું અત્રેથી વિમોચન કરે। જય જય હો મહારાજ તુમારી જય જય गुरुदेव तुम्हारी जय जय हो महाराज तुम्हारी जय जय हो गिरनार तुम्हारी जय जय हो गिरनार तुम्हारी जय जय हो। आनंद वच्चे आजे आपने जे पद सत्संग वाणी मळवानी छे
પૂજ્ય ભૂપેન્દ્રભાઈને વિનંતી કરું કે આપણને સૌને સંતરામ સત્સંગમાં સંમેલિત કરાવે. વિશ્વાનિ દેવ સવિતર દુરિતાનિ પરાસુવ યદ વદરં તન્ન આસુવ. જય મહારાજ. અગિયારસ ને છ દિવસ થઈ ગયા. જય મહારાજ. દિવ્ય ચેતનાની ઉપસ્થિતિમાં હોઈએ અને આપણો જો જય મહારાજનો ધ્વનિ બ્રહ્માંડને ભેદી ન શકે તો એટલું સમજવું કે આપણે એ દિવ્ય ચેતનાથી કંઈક વંચિત રહી ગયા છીએ. જય મહારાજ. જય મહારાજ. એકસો એકાણુંમો સમાધિ મહોત્સવ યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજનો, મહારાજની દિવ્ય ચેતનાને વંદન, સમગ્ર પરંપરાને વંદન અને વર્તમાન મહંત પરમ શ્રદ્ધેય મારા અભિન્ન આદરણીય પૂજ્ય રામદાસ મહારાજજીને પ્રણામ. સંત મંડળ અને વિશેષ કરીને પૂજ્ય મહારાજે કહ્યું કે આ સમગ્ર કાર્યક્રમના સક્ષમ અને કુશળ સંચાલક પરમાત્મીય પૂજ્ય સત્યદાસજી મહારાજજીને પ્રણામ. સેતુ તરીકેનું કાર્ય જેમણે સુંદર રીતે કર્યું એવા આત્મીય હસીદભાઈ અને આપ સૌ શ્રદ્ધાળુ ભક્તજનોને પુનઃ એકવાર જય મહારાજ. જય મહારાજ. એક નાનકડા પ્રસંગથી વાતનો આરંભ કરવા માંગુ છું. મારા ગુજરાતીમાં જ બોલવાનું છે ના, એટલે આપણે તો બધા ગુજરાતી છીએ, પણ મને થયું કે જો જતું હોય બહાર અને પછી હિન્દીમાં એવું નથી ને, બસ બસ હોમ પીચ પર રમવાનું છે. આદરણીય માને પ્રણામ શાસ્ત્રીજી ને આપ સૌ. એક નાનકડી વાતથી આરંભ કરું. ઠંડીના દિવસો હતા અને કડકડતી ઠંડી, બરફ પડેલો બધે, સમગ્ર સૃષ્ટિમાં જાણે આમ સફેદ ચાદર બિછાઈ ગઈ હોય એવું દ્રશ્ય. એવા વાતાવરણમાં એક હંસ, એ પણ સફેદ નિર્મલ, ઊંચાઈ પર ઉડ્ડયન કરતું પોતાના લક્ષ્ય તરફ જઈ રહ્યો હતો. હંસ નીચે દ્રષ્ટિ થઈ હંસની, તો જે સફેદ ચાદર બિછાવેલી એમાં એક કાળું ટપકું પડ્યું હોય ને એવું લાગ્યું. બધું જ સફેદ હોય ને એકાદ કાળો ડાઘ હોય તો ત્યાં ધ્યાન પહેલું જાય, હંસનું પણ ધ્યાન ત્યાં પડ્યું. એને થયું આ શું છે? પોતાના લક્ષ્ય તરફનું ઉડ્ડયન છોડી અને હંસ નીચે આવ્યો. જોયું તો એક ઉંદર ઠંડીને કારણે ઠૂઠવાઈ ગયો હતો.
હંસને ખબર પડી ગઈ કે આ નિશ્ચેષ્ટ થયો છે, મૃત્યુ નથી પામ્યો. ઠંડીને કારણે એનું રુધિરાભિસરણ, બ્લડ સર્ક્યુલેશન અટકી ગયું હશે. હવે હંસ સ્વભાવથી પોતે કરુણાવાન હોય એટલે એને થયું કે લાવ આ જીવને બચાવી લઉં. પોતાની પાંખો ખોલી અને હંસ એ ઉંદરની ઉપર આમ બેઠો કે ગરમી મળે, અને મળી પણ ખરી. ઉંદરની ઠંડી દૂર થઈ, લોહી જામી ગયું હશે, પાછું ફરવાનું શરૂ થયું. ચેતના આવી ઉંદરમાં, એણે આંખો ખોલી, જુએ છે તું ક્યાં છું અત્યારે. ગંધ આવી, એને એટલી ખબર પડી કે આ કોઈ પક્ષીની પાંખ છે. હવે હંસ પ્રતીક્ષા કરતો હતો કે હું ગરમી આપું, જેવી આ ઉંદરમાં ચેતના આવશે, એટલે ઉંદર તો સ્વભાવથી ચંચળ હોય, એ કંઈ બેસી રહેવાનું નથી, જતું રહેશે. અને ઉંદર જેવો જતો રહેશે એટલે હું મારા લક્ષ્ય તરફ પાછું ઉડ્ડયન શરૂ કરીશ, ગતિ મારી શરૂ કરીશ. હંસ રાહ જુએ છે કે ઉંદરમાં ચેતના આવે અને એ જવા માંડે. પણ ઉંદરે જ્યારે આંખો ખોલીને જોયું કે આ પક્ષીની પાંખ છે, ગંધ પણ એને ગમી, ઉંદરે પોતાનું કામ શરૂ કર્યું, એ પાંખને કાતરવા માંડ્યો. ગામડાનું જીવન જે જીવ્યા હોય ને એમને ખબર હશે કે ઉંદર જ્યારે કાતરે ને એટલે ફૂંક મારી મારીને કાતરે, ખબર ના પડે. કેટલાક માણસોને એવી ટેવ હોય છે, એમને એમ કે આની પાછળ આપણે ફૂંક મારી મારીને કાતરીએ તને શું ખબર પડશે. પણ ખબર તો બધાને પડતી હોય, પાછળથી વહેલી મોડી પડે પણ ખબર તો પડે જ ને. મેડિકલ ફિલ્ડના લોકો કહે કે ઉંદર જ્યારે ફૂંક મારી મારીને કાતરે છે ને, એ ફૂંક મારે એટલે લોકલ એનેસ્થેશિયા આપતો હોય છે. એટલે એ કાપે ત્યારે ખબર ના પડે, પણ જ્યારે એ એનેસ્થેશિયાની અસર ઉતરી જાય એટલે વેદના થાય, પણ એ વાર લાગે. એક બાજુની પાંખો કાતરી પીછાનો ઢગલો થઈને પડ્યો, બીજી બાજુની પાંખો કાતરી એ પીછાનો ઢગલો થઈને પડ્યો. હવે કાતરવાનું કશું બચ્યું નહીં એટલે ઉંદર દોડતો જતો રહ્યો. હંસ આની જ રાહ જોતો હતો. હંસે જ્યારે જોયું કે ઉંદર દોડતો ગયો છે એટલે એને સંતોષ છે હંસને કે મેં એક જીવ બચાવ્યો, ચાલ હવે મારી યાત્રા શરૂ કરું. હંસે ઉડવાનો પ્રયાસ કર્યો, પાંખો તો કપાઈ ગઈ હતી, કેવી રીતે ઉડી શકે. હવે આ હંસે પ્રતીક્ષા કરવી પડશે નવી પાંખો ઉગે ત્યાં સુધીની. ઉગશે ખરી, સમય લાગશે, અને ત્યાં સુધી એને પ્રતીક્ષા કરવી પડશે. પ્રિય સ્વજનો, હું મુંબઈથી નડિયાદ તમને ઉંદરની હંસની વાર્તા કહેવા નથી આવ્યો. આપણે તો શ્રી સંતરામ મહારાજના પદ પર ચિંતન કરવાનું છે, પણ આ એટલા માટે વાત કહી, હંસ એ આત્મા છે, જીવાત્મા છે, જે સ્વભાવથી શુભ્ર છે, નિર્મલ છે, કરુણાવાન છે. એ અસ્તિત્વમાં, વિરાટ અસ્તિત્વમાં પોતાના લક્ષ્ય તરફ ઉડ્ડયન કરે છે ઊંચાઈ પર, અને અચાનક એની દ્રષ્ટિ નીચે પડે છે, કાળું ટપકું દેખાય, જે ઉંદર છે બેભાન પડેલો એ મન છે. કરુણાવાન હંસને એમ થાય કે મારી પાસે શક્તિ છે, મારી પાસે ઉર્જા છે, લાવ આને કંઈક હું ફાપું, આને કંઈક ચેતના આપું, એ જાગૃત થશે તો કંઈક સારા કામ કરશે. પોતાની પાંખોથી હૂંફ આપે છે અને એનું પરિણામ પણ મળે છે. ઉંદર ચેતનવંતો થાય છે, મન ચૈતન્યવાન બને છે.
પણ ચૈતન્યવાન બનીને ઉંદરે કર્યું શું? જે હંસે એને હું ફાપીતી એ જ હંસની પાંખો કાપી. આ સંસારની અંદર મન જ્યારે ચેતનવાન બને છે ત્યારે એ જ કામ કરે. જે આત્માએ એને શક્તિ આપી છે એ આત્માની જ પાંખો મન કાપતું રહે છે. અને તેથી આત્માનું જે પરમાત્મા તરફનું ઉડ્ડયન છે એ અટકી જાય છે અને આત્મા સંસારના બંધનમાં આવે છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મનુષ્યના બંધન અને મુક્તિનું કારણ મન છે. તો આનો ઉપાય શું? પાંખો તો ઉગશે પાછી, પ્રકૃતિ પોતાનું કાર્ય કરશે, પણ એવું ના થાય કે આ પાંખો જરાક જલ્દી ઉગે. જેમ શરીર પર કોઈ ઘા પડે તો એ ઘા ભરાવવાનો, કારણ કે હીલિંગ ફોર્સ તો અંદરથી આવે છે. પણ એવું ના થાય કે આ ઘા જલ્દી ભરાઈ જાય, જલ્દી રૂજ આવી જાય. એટલા માટે આપણે ડોક્ટર પાસે જઈએ, દવા કરાવીએ, પાટાપિંડી કરાવીએ તો એ રૂજ જલ્દી આવે. આત્મારૂપી હંસને પાંખો ફૂટે અને પરમાત્મા તરફનું ઉડ્ડયન ફરી પાછું શરૂ કરે એના માટે કોઈ જલ્દી પ્રોસેસ ખરી? કોઈ એવી ઉપચાર, કોઈ એવી પદ્ધતિ, કોઈ ટ્રીટમેન્ટ છે? અને એ જ ટ્રીટમેન્ટ અહીંયા અત્યારે ચાલી રહી છે. દવા કઈ? યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના પદ અને 7 દિવસ માટે અલગ 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 ડોક્ટરો આવી, શાસ્ત્રીજીએ ટ્રીટમેન્ટ આપી, પૂજ્ય માએ ટ્રીટમેન્ટ આપી, અલગ અલગ ડોક્ટરો પોતપોતાની રીતે એ દવાના ડોઝ એડમિનિસ્ટર કરી અને જલ્દી કંઈક પાંખો ફૂટે એનો પ્રયાસ. અને સૌથી મોટા સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર તો બેઠા જ છે, પૂજ્ય રામદાસ મહારાજે તો સતત પદ ઉપર કંઈક ને કંઈક. આ 18મું પુષ્પ છે એ પણ આ જ પદો ઉપર છે ને હસીદભાઈ, બરાબર ને? એટલે એ તો રેગ્યુલર ટ્રીટમેન્ટ છે. ક્યારેક ક્યારેક આમ નહીં, કોઈક સ્પેશિયાલિસ્ટને જરાક સેકન્ડ ઓપિનિયન, થર્ડ ઓપિનિયન માટે બોલાવે. મહારાજના પદોમાં આટલી ઉર્જા છે, આટલી શક્તિ છે. 3 પદ ઉપર ચિંતન કરવું છે સમયની મર્યાદામાં રહીને. સૌથી પહેલું પદ પૂજ્ય રામદાસ મહારાજે જ સૂચન કર્યું છે પ્રમાણે, સુખ સાગરના જય મહારાજ કહેજો તેજબાઈને જઈને, ગુરુ ભક્તિ કરો પ્રેમ કરીને સતગુરુ સન્મુખ રહીને. ગુરુ એ ભવરોગની ઔષધિ છે, ભવરોગના વૈદ્ય છે. એના ઉપર આપણે વાત કરીએ. જે ગુરુ ભક્તિના અધિકારી તેણે સંસારની વાસના મારી, એને ગુરુ ભેદ ભળશે મળશે ભારી. અહીંયા સ્પષ્ટ રીતે પૂજ્ય મહારાજે સુખ સાગરના જય મહારાજ કહેજો, તેજબાઈ એક ભક્ત છે. અને અહીંયા આવતા પહેલા જ હમણાં પૂજ્ય રામદાસજી મહારાજ સાથે સંવાદ થતો હતો, બહુ સરસ વાત કરી સુખ સાગર. પૂજ્ય સંતરામ મહારાજે જે પદો લખ્યા છે સુખ સાગર તરીકે, સંસારમાં પ્રત્યેક વ્યક્તિ સુખ શોધે છે, સુખનું સરનામું શોધે છે, પણ દરેકની સ્થિતિ એ મૃગ મરીચિકા જેવી છે, કસ્તુરી મૃગ. આપણે સૌ
સુખ શોધવા માટે સંપત્તિ, સત્તા, કીર્તિ, પ્રતિષ્ઠા, વાહવાહી, કેટલી બધી વસ્તુઓની પાછળ આપણે દોડતા હોય છે કે આ થઈ જાય તો મને સુખ મળે, આ મળી જાય તો મને સુખ પ્રાપ્ત થાય. જન્મ જન્માંતરની આ દોડ પછી ક્યારેક કોઈક દિવ્ય ક્ષણે સમજાય છે કે સુખનો સ્ત્રોત બહાર નથી, સુખનો સ્ત્રોત તો મારી ભીતર જ છે. જે મૃગ દોડતું રહે પછી એને ખબર પડે કે આ સુગંધ ક્યાંય બહારથી નથી આવતી, મારી નાભીમાં જે કસ્તુરી છે ત્યાંથી આ સુગંધ આવતી. સુખનો સ્ત્રોત આપણી ભીતર છે. પણ પ્રિય સ્વજનો, સંસારનું આ થોડુંક સુખ પણ ભગવદ્ ગીતાની પરિભાષામાં કહું તો ઇન્દ્રિય અને વિષયના સંયોગથી જે પ્રાપ્ત થાય છે, થોડી ક્ષણોનું સુખ પણ હોય તો માણસને, શબ્દ પ્રયોગ જાણી જોઈને કરું છું, મજા આવી જાય છે. તો સુખનો સાગર મળી જાય તો પૂજ્ય મહારાજશ્રીએ બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું કે સાકરની ગુણ પડી હોય અને એમાંનો એકાદ દાણો કોઈ કીડીને મળે તો કીડીને તો એમ થાય ઓહો ન્યાલ થઈ ગયા, આટલો એક દાણો સાકરનો મળે, આખી ગુણ ભરી છે. મેં મહારાજશ્રીને કહ્યું, મહારાજશ્રી જરાક એક દગલું આગળ વધું. પૂર્ણિમાને દિવસે સાકર વર્ષા થતી હોય અને આપણા ખોબામાં 5-6 ખડી સાકર આવે ને, આપણે આખું વરસ ચલાવીએ. પણ જે વર્ષા થઈ રહી છે આખી શ્રી મહારાજના શુભ હસ્તે અને સંતોના શુભ હસ્તે, અને એટલું જ નહીં, પ્રત્યેક વર્ષે સતત થતી રહી છે દાયકાઓથી, એ સુખનો સાગર એવા પરમ અવધૂત શ્રી સંતરામ મહારાજ કહે છે, જય મહારાજ કહેજો તેજબાઈને જઈને, ગુરુ ભક્તિ કરો પ્રેમ કરીને, સદગુરુ સન્મુખ રહીને. ગુરુ ભક્તિ કરો. પ્રિય સ્વજનો, ભક્તિ માર્ગમાં, યોગ માર્ગમાં પણ છે, પણ દરેક રીતે ગુરુનો મહિમા ભારતીય સંસ્કૃતિમાં અવર્ણનીય છે. ગુરુ બિન જ્ઞાન નાહી, ગુરુ બિન ભક્તિ નાહી, ગુરુ બિન મુક્તિ નાહી. ગુરુ શું છે? ગુરુ ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ છે. ગુરુ એ મા છે. મહારાષ્ટ્રમાં સંત જ્ઞાનેશ્વરને માટે બહુ મધાનો શબ્દ છે, માઉલી જ્ઞાનબા. માઉલી એટલે આપણે ગુજરાતીમાં જે માવડી કે ને, એ માઉલી મરાઠીમાં. અને વારકરી ભક્તો મહારાષ્ટ્રના એ જ્ઞાનેશ્વર નામ બોલે જ નહીં અત્યંત આદરથી, માઉલીચે દર્શન ઘેતલે કા, માના દર્શન કરી આવે. અને એટલી સુંદર વાત, સંતને, ગુરુદેવને માં કહીને પોકારવો. નારદ ભક્તિ સૂત્રના તો આપણે અહીંયા ચિંતન કર્યું છે 9 દિવસ સુધી. એમાં નારદજી પણ કહે છે ભક્તિ માર્ગમાં કે મહાપુરુષનો આશ્રય. વિવેક ચૂડામણીમાં શ્રીમદ આદિ શંકરાચાર્યજી કહે છે, દુર્લભમ ત્રયમેવ ઇતદ દેવાનુગ્રહ કારણમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. આ ત્રણ એટલા દુર્લભ છે. પહેલા તો મનુષ્ય તરીકે જન્મવું, પછી મુમુક્ષા જાગવી. મુમુક્ષા મોક્ષસ્ય આકાંક્ષા, મુમુક્ષા મોક્ષની ઈચ્છા ઉભી થવી. હું મનુષ્ય છું એ ખબર પડે અને મારે આ માનવ જન્મનો ફેરો સફળ કરવો છે. એટલું જ નહીં, આ 84 ફેરામાંથી, ચક્રવામાંથી મુક્ત થવું છે એવી અભિલાષા જાગે. અને એ જાગ્યા પછી મહાપુરુષ સંશ્રય, કોઈ મહાપુરુષનો સાથ પ્રાપ્ત થાય. નારદજીએ તો કહ્યું ભક્તિ સૂત્રમાં કે મહાપુરુષનો સાથ જે છે ને, એ દુર્લભ, દુર્ગમ, અગમ્ય પણ અમોઘ છે. મહાપુરુષ મળવા મુશ્કેલ, મળે તો ઓળખવા મુશ્કેલ, પણ જો મહાપુરુષ મળ્યા, ઓળખ્યા, તો પછી એ અમોઘ છે. ચિંતા ન કરો. આ વાતને સમજાવવા માટે હંમેશા હું
ભગવાન બુદ્ધના જીવનનું એક દ્રષ્ટાંતમાં આપું છું. બુદ્ધના પૂર્વાશ્રમનો પિતરાઈ ભાઈ દેવદત્ત, એ વખતે તો હરીફ તરીકે જોતો એ સિદ્ધાર્થને, પણ જ્યારે સિદ્ધાર્થ બુદ્ધ બન્યા, પ્રતિષ્ઠા વધી, એમના સાનિધ્યથી લોકોના જીવનમાં જે પરિવર્તન આવવા માંડ્યું, એ જ્યારે જોયું, કોઈક ધન્ય ક્ષણે દેવદત્તને પિતરાઈ ભાઈને પણ ઈચ્છા થઈ, આ મોટો પણ ખરો પિતરાઈ ભાઈ, કે હું પણ જઈને શિષ્ય બનું, સંઘમાં ભિક્ષુ બનું. બુદ્ધે સ્વીકાર કર્યો, એને શરત રાખી પણ કે જુઓ, કાલેથી હું તમારો શિષ્ય થઈશ, એટલે પછી તમે મારા ગુરુ થયા, પણ અત્યારે તો હું હજી ભલે પૂર્વાશ્રમનો મોટો ભાઈ છું, શિષ્ય બનું એ પહેલાંની મારી શરતો. હસતા હસતા બુદ્ધે કહ્યું, શું શરત? દેવદત્ત કહે છે, પહેલી શરત, હું હંમેશા આપની સાથે ને સાથે રહીશ. મહાપુરુષો ઘણી વખત કહે ને કોઈ, કે ભાઈ હવે થોડું એકાંત જોઈએ છે, બધા જતા રહો. દેવદત્તે કહ્યું, હું નહીં જાઉં, મારી મરજીથી જાઉં તો બરાબર, પણ તમારે મને કોઈ દિવસ નહીં કહેવાનું કે તું જતો રહે. બુદ્ધે કહ્યું, માન્ય છે તારી શરત. બીજું, હું જે પ્રશ્ન પૂછું એનો તમારે ઉત્તર આપવાનો. મહાપુરુષો મેં બુદ્ધનું તો એવું હતું કે કોઈ પણ ગામમાં પ્રવચન કરવા જાય તો એ પ્રવચનની જાહેરાત થાય એની સાથે એ કહે કે આટલા પ્રશ્નો બુદ્ધને પૂછવાના નહીં, કારણ કે પ્રશ્ન પૂછવા માટેની પણ એક યોગ્યતા હોવી જોઈએ ને. માણસ તો ગમે ત્યારે ગમે તે પૂછે, એને તો પેલી બુદ્ધિની ખંજવાળ આવતી હોય એટલે પૂછે. ફ્લાઇટમાં ઘણી વખતે બાજુની સીટ પર કોઈ આવી જાય ને, પછી કે હા હા અમે તમારા પ્રવચન સાંભળીએ છીએ, અને ટીવી પર ને તો યુટ્યુબ પર ને એવી રીતે બધા સાંભળીએ છીએ પ્રવચન, બહુ આનંદ આવે છે. બ્રહ્મ એટલે શું? કોને આમ દિલ્હી સુધીની ફ્લાઇટ છે, 2 કલાકનો ટાઈમ પાસ. મેં કહું, તારો ટાઈમ પાસ છું? અને એમાં બ્રહ્મની ચર્ચા કરીને તારે ટાઈમ પાસ કરવો છે? પ્રશ્ન પૂછવાળો તો ગમે તે પૂછે. બુદ્ધના પ્રવચનની જાહેરાત થાય એની સાથે કહેવા દો કે આટલા પ્રશ્નો પૂછવા નહીં. દેવદત્તે કહ્યું, મને આ શરત લાગુ નહીં પડે, હું તો જે પ્રશ્ન પૂછું તમારો ઉત્તર આપવો પડશે. કહ્યું, ભલે. અને આ દેવદત્ત પછી હંમેશા સાથે રહેતો. એક વખત એને પ્રશ્ન પૂછ્યો છે, તથાગત, જીવનું પરમ સૌભાગ્ય શું હોઈ શકે? પ્રિય સ્વજનો, ધ્યાનથી સાંભળજો આખી આ સિક્વન્સને. જીવનું પરમ સૌભાગ્ય શું હોઈ શકે? બુદ્ધે કહ્યું કે મનુષ્ય તરીકે જન્મ થાય એ સૌભાગ્યની વાત છે. બહુ વહેલી તાળીઓ પાડી દીધી તમે, હજી વાર છે. આનંદ પ્રશ્ન પૂછતો ગયો, એનાથી મોટું સૌભાગ્ય તો કે કોઈ મહાપુરુષના તમે સમકાલીન બનો એ સૌભાગ્ય. પ્રિય સ્વજનો, વિચાર કરજો, ભગવાન રામ જ્યારે આ ભૂતળ પર હશે એ વખતે એમની સાથે જે લોકો અયોધ્યાવાસીઓ, અરે જંગલના ભીલ લોકો જે જીવ્યા હશે, કેટલા ભાગ્યશાળી કે ભગવાન રામ જ્યારે આ ભૂતળ પર વિચરણ કરતા હતા ત્યારે એ લોકો, કે ભગવાન કૃષ્ણ જ્યારે આ ધરતી પર હશે, કોઈ મહાપુરુષના સમકાલીન હોવું બહુ મોટું સદભાગ્ય છે. આનંદે પ્રશ્ન પૂછ્યો, એનાથી મોટું સદભાગ્ય તો કે તમને ખબર પડે કે એ મહાપુરુષ છે અને તમે એની સાથે જીવી રહ્યા છો. આનંદ કે એનાથી મોટું સદભાગ્ય તો કે તમે એની વાતો સાંભળો, એનો ઉપદેશ સાંભળો. આનંદ પૂછતો જ ગયો, એનાથી મોટું સદભાગ્ય તો કે તમે એના ઉપદેશને આચરણમાં મૂકો એ મોટું સદભાગ્ય. એનાથી મોટું સદભાગ્ય તો કે તમે એની નજીક જાઓ. એનાથી મોટું સદભાગ્ય તો કે તમે એને ગુરુ તરીકે સ્વીકારો. એનાથી મોટું સદભાગ્ય તો કે એનાથી મોટું સદભાગ્ય એ કે તમને એ પોતાના લાગવા માંડે. સિક્વન્સ યાદ રાખી છે ને? જીવનું સદભાગ્ય મનુષ્ય તરીકે જન્મ થવો, પછી કોઈ મહાપુરુષના સમકાલીન હોવું, એનાથી મોટું સદભાગ્ય એ મહાપુરુષ છે આપણને ખબર પડે
એનાથી મોટું સદભાગ્ય એની વાતો આપણે સાંભળીને આ ઉપદેશને ગ્રહણ કરીએ, એનાથી મોટું સદભાગ્ય એ જે સાંભળ્યું અને આચરણમાં ઉતારીએ, એનાથી મોટું સદભાગ્ય મહાપુરુષની નજીક જવાનું લાભ મળે, એનાથી મોટું સદભાગ્ય મહાપુરુષને આપણે ગુરુ તરીકે સ્વીકાર કરીએ, એનાથી મોટું સદભાગ્ય એ આપણને પોતાના લાગવા માંડે, એનાથી મોટું સદભાગ્ય બુદ્ધ કે એનાથી મોટું સદભાગ્ય એ છે કે એ મહાપુરુષને તમે પોતાના લાગો. આનંદ કહે છે એનાથી મોટું સદભાગ્ય, બુદ્ધ કે હવે બંધ થાય, એનાથી મોટું સદભાગ્ય હોઈ જ ન શકે. એક વખતે મહાપુરુષે કહ્યું તું મારો છે એટલે તારો બેડો પાર થઈ ગયો, પછી કશું બાકી બચતું નથી. અમોઘ છે. તેથી મહારાજ કહે છે કે ગુરુ ભક્તિ કરો પ્રેમ કરીને સતગુરુ સન્મુખ રહીને. સન્મુખ રહેવું અર્થાત સતત નિરીક્ષણ કરવું, સતત રિસેપ્ટિવ રહેવું. સૂરજની સન્મુખ રહીએ તો આપણા ચહેરા ઉપર પણ પ્રકાશ આવે. સૂરજ તો એમનો એમ જ હોય, માત્ર આપણે 180 ડિગ્રી ફરી જઈએ એટલે આપણું મોઢું એ કાળું થાય અને મોટો પડછાયો જ દેખાય, બીજું કશું જ ના દેખાય. કેવળ સન્મુખ હોવા પર કેટલો બધો આધાર હતો. સન્મુખ રહીને ગુરુ ભક્તિ કરો. જે ગુરુ ભક્તિના અધિકારી એને સંસારની વાસના મારી, એને ગુરુ ભેદ મળશે ભારી. અને ખાસ છે મારે કહેવાનું છે આજે, જે ગીતામાં ભગવાને કહ્યું તે અર્જુનના ઉરમાં રહ્યું. જુઓ, કોઈ મહાપુરુષના ઉપદેશને સાંભળવો અને એના ઉપર આચરણ કરવું અર્જુનના ઉરમાં રહ્યું. નહીતર અહીંયા તો નિરંતર સત્સંગ કરનારો વર્ગ છે, બધા જ દ્રષ્ટાંતો આખા આખા ડિટેલમાં કહેવાની જરૂર નહીં. એક કાનથી પેલું જતો ને મૂર્તિકાર, બહારથી દેખાય બધી જ મૂર્તિઓ સમાન, પણ રાજાએ પૂછ્યું કિંમત, તો કે 100 રૂપિયા, 1000 રૂપિયા અને 1,00,000 રૂપિયા. રાજા કહ્યું ત્રણે ત્રણ એક જ સરખી આકારની છે, સરખું વજન છે, સરખી ધાતુ છે, ફરક કેમ આટલો? મૂર્તિકારે કહ્યું બતાવું. એક તાર જેવું લીધું, એક મૂર્તિના કાનમાં નાખ્યું તો બીજા કાનમાંથી તાર બહાર નીકળી ગયો. કીધું આની 100 રૂપિયા. બીજી મૂર્તિના કાનમાં તાર નાખ્યો તો મોઢામાંથી બહાર નીકળ્યો, આના 1000 રૂપિયા. એ સાંભળે છે બધું બોલી નાખે છે, પતી ગયું. આજે પ્રવચનમાં આ સાંભળ્યું હતું, તમે કંઈક શીખો એટલે અહીંયા એક પ્રવચન થાય ને પછી ઘેર ઘેર પ્રવચનો થાય, પણ ત્યાં પછી પૂરી થઈ જાય વાત. અને ત્રીજી મૂર્તિના કાનમાં તાર નાખ્યો એ નીકળ્યો જ નહીં, પેટમાં જ રહી ગયો. એણે આચરણમાં મૂક્યું આ મૂર્તિના 1,00,000 રૂપિયા મૂલ્ય એનું વશેષ છે. ઉર્મા રાખે. જે ગીતામાં ભગવાને કહ્યું તે અર્જુનના ઉરમાં રહ્યું, એ 18મા અધ્યાયનું લહ્યું. એ 18મા અધ્યાયમાં બરાબર સ્થિર થયું. કારણ અર્જુન અધિકારી છે. અર્જુને 2 અધ્યાયના 7મા શ્લોકમાં ભગવાનની સન્મુખ સમર્પણ કર્યું છે. કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા યશ્રેયસ્યા નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. એ પ્રપન્ન થયો છે, શરણાગત થયો છે, અને તેથી અર્જુનના ઉરમાં રહ્યું. ચિંતન કર્યું કે મહારાજે તો અહીંયા કેવળ નિર્દેશ કર્યો કે 18મા અધ્યાયમાં કહ્યું, 18મા અધ્યાયનું લહ્યું. કયું લહ્યું? શું છે 18મા અધ્યાયમાં? તો ઘણા બધા શ્લોકો છે. શું લહ્યું? પદનું તો પારાયણ કર્યું. ફરીથી એક વખત 18મા અધ્યાયનું ચિંતન કર્યું કે આમાંથી પૂજ્ય મહારાજના મનમાં કયો ભાવ હશે આ પદ કહેતી વખતે, તેજબાઈને સંદેશો મોકલતી વખતે 18મા અધ્યાયનો કયો શ્લોક, કેટલા શ્લોકો હશે, કયું જ્ઞાન હશે? અને જે પરમ જ્યોતની પ્રેરણાથી ભીતર એક
અંતસ્ફૂર્ણા થઈ કે 18મો અધ્યાય ભગવદ્ ગીતાનો મોક્ષ સંન્યાસ યોગ એના 49 થી 56 એ 8 શ્લોકનું જ્ઞાન અહીંયા પૂજ્ય મહારાજને અભિપ્રેત હોવું જોઈએ. કારણ કે મોક્ષની વાત કરીએ, પદનો જે સૂર છે સાંખ્ય જ્ઞાન ભક્તિ અને કર્મ એ સર્વ માર્ગના સાધકો મોક્ષને પામે છે એવું આ 8 શ્લોકોમાં ફલિત થાય છે. 49મો શ્લોક 18મા અધ્યાયનો, અસક્ત બુદ્ધિ સર્વત્ર જીતાત્મા નિવિગત સ્પૃહ નૈષ્કર્મ્ય સિદ્ધિ પરમાં સંન્યાસેનાધિગચ્છતિ. 18મા અધ્યાયનું નામ જ છે મોક્ષ સંન્યાસ યોગ. અને સંન્યાસ એટલે શું? કામ્યાનામ કર્મણામ ન્યાસો સંન્યાસ કવયમ વિદુઃ. કવિ કામ્ય કર્મ, સંસ્કૃત ભાષામાં કેટલાક શબ્દો એવા છે કે શબ્દના અર્થ તો અનેક થાય, પણ આ શબ્દોની વિશેષતા એ છે કે એક જ શબ્દના બે પરસ્પર વિરોધી અર્થો થાય, એન્ટોનિમ્સ. ન્યાસ શબ્દ આવો છે, બીજાએ પણ છે પણ સમયની મર્યાદા છે એટલે હમણાં જતો નથી. ન્યાસ શબ્દનો એક અર્થ થાય છોડી દેવું, અને ન્યાસ શબ્દનો બીજો અર્થ થાય મૂકવું, ગોઠવવું. ન્યાસ શબ્દનો એક અર્થ છે ત્યાગ કરવો, સાથે ન્યાસ શબ્દનો બીજો અર્થ છે રોકાણ કરવું, સમજીને મૂકવું. એટલે સંસ્કૃત આપણે જે ટ્રસ્ટ કહીએ છીએ ને, એને સંસ્કૃતમાં ઇવન મરાઠી ભાષામાં કે બંગાળી ભાષામાં પણ ટ્રસ્ટ માટે લોકો ન્યાસ શબ્દ વાપરે, મૂકવું, વ્યવસ્થિત મૂકવું. તમે બેંકમાં FD કરો ને એ ન્યાસ કર્યો કહેવાય, જો સમજીને કર્યું હોય તો. જે રોકાણ કરો એ ન્યાસ. હવે તમે છોડી નથી દીધું એ, પણ વ્યવસ્થિત મૂક્યું છે, ન્યાસ છે. અને ન્યાસ એટલે ત્યાગ પણ છે. તો બંનેનો જો સમન્વય કરીએ તો સમજીને છોડવું, સમજણપૂર્વક બુદ્ધિપૂર્વક ચિંતનપૂર્વક છોડવું, અને એનું શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો ખેડૂત ખેતરમાં જે બી વાવે ને એ છે. એ વાવણી કરે ત્યારે તો છોડે છે ને. હવે જો કોઈ ખેડૂત એમ વિચાર કરે કે આ 5 કિલો બી ખેતરમાં બધા આમ ઉડાડી દઉં, એના કરતાં 5 કિલોનો લોટ કરીને 2 દાડા 3 દાડા રોટલા ના ખાઈએ. હવે જો એ 5 કિલો છોડવા માટેની તૈયારી નહીં હોય તો જમીન વેરાન બનશે અને કશું ઉગશે નહીં, કારણ કે એને કશું વાવ્યું નથી. તો આવનારા વર્ષોમાં પણ આ ભૂખ્યો રહેશે. એ જે શરૂઆતના 5 કિલો છોડવાની હિંમત, પણ એ યોગ્ય રીતે છોડ્યું, છોડ્યા પછી એનું ધ્યાન રાખ્યું, તો જે છોડ્યું એ અનેક ગણું થઈને આવ્યું. આને સંન્યાસ કહેવાય છે. લોકો સંન્યાસનો અર્થ એટલો સમજે છે કે બધું, જેમ ગોસ્વામી કહ્યું ને કે નારી મુઈ ગૃહ સંપત્તિ નાસી મૂળ મૂળાએ ભયે સંન્યાસી, ઘરમાં કશું હતું નહીં એટલે બધું છોડી, અને ગામમાં દેવું વધી ગયું હતું કર્યું, છોડીને નીકળી જાઓ ને. ભારતની અંદર સૌ મોટા મોટું એ અગેન ગોસ્વામીજી જ કહે છે, મૂળ મૂળાએ 3 ગુણ મીટે સિરકી ખાજ, ખાને કો મોદક મિલે લોક કહે મહારાજ. જે ભારતીય સંસ્કૃતિએ સંન્યાસનું ગૌરવ કર્યું છે, શ્રીમદ આદિ શંકરાચાર્યજી કહે ને કૌપી નવંત ખલુ ભાગ્યવંત, એને ત્યાગ તો કર્યો છે પણ એનું તેજ જે છે જુઓ તો તમને લાગે કે આ દુનિયાનો મહારાજા પધારી રહ્યો છે. સૌથી ભાગ્યશાળી આ ભેગું કરનારને ભાગ્યવંત નથી કહ્યો, કૌપીનવંત ખલુ ભાગ્યવંત, જેને ત્યાગ કર્યો એ ભાગ્યવંત છે. કહેવાનો આશય સંન્યાસ, કામ્યાનામ કર્મણામ ન્યાસ સંન્યાસ. જે કામ્ય કર્મ છે
જે આપણી પાસે છે, જે આપણને ગમે છે, જેની આપણને આવશ્યકતા છે, એ બીજાના માટે છોડવું એને કહેવાય સંન્યાસ. અને આ વાત જ્યારે સમજાવવાની આવે, જ્યારે સમયની મર્યાદામાં સમજાવવાની આવે, એક જ દ્રષ્ટાંત આપું, એકદમ સ્પષ્ટ થઈ જશે સંન્યાસ એટલે શું. ઘરના બધા લોકો જમી રહે, પછી બે ભાખરી વધી છે, કોકને તમે આપો ને, એ તમે ત્યાગ કર્યો એવું ના કહેવાય. બહુ રાજી નહીં થવાનું કે આપણે તો દાન કરી દીધું ને, આપણા જેવા તો દાનેશ્વરી કોણ ને. આમાં વધી હતી, સાંજના કોઈ જમવાનું નહોતું, આપણે ઉપયોગ કરી લીધો, પછી વધેલું આપ્યું એ નહીં. જે આપણી પાસે છે, જેની આપણને જરૂર છે, જે આપણને ગમે છે, એ બીજાને આપવું. બ્રિટનના બહુ પ્રસિદ્ધ હાસ્ય લેખક બર્નાર્ડ શો, એમને એક પત્રકારે પૂછ્યું કે મિસ્ટર શો, ધારો કે તમારી પાસે બે મેન્શન ને મોટા મોટા બંગલા ભવ્ય હોય તો તમે શું કરો? શો કે હું એકલો માણસ, મારે બે બંગલાને કરવા છે, શું એકમાં હું રહું અને બીજો કોકને આપી દઉં? ઠીક. શો તમારી પાસે બે ગાડી હોય તમે શું કરો? શો કે હું એકલો માણસ, મારે એક ગાડી બહુ થઈ ગઈ, બીજી ગાડી કોઈકને આપી દઉં. શો તમારી પાસે 10 કરોડ રૂપિયા હોય તમે શું કરો? શો કે હો 10 કરોડ બહુ વધારે પડે, 5-1 કરોડ મારા માટે રાખું, 5-1 કરોડનું દાન ધર્મ કરી દઉં, ચેરિટી કરી દઉં, આપી દઉં બીજાને. અને શો તમારી પાસે 2 શર્ટ હોય તમે શું કરો? શો કે હું કોઈને કંઈ ના આપું. એટલે પત્રકારને નવાઈ લાગી, પૂછ્યું કમાલ કરો છો, તમે એક બંગલો કોકને આપી દેવા તૈયાર છો, એક ગાડી કોકને આપી દેવા તૈયાર છો, બેમાંથી 10 કરોડમાંથી 5 કરોડ રૂપિયા તમે આપી દેવા તૈયાર છો, અને 2 શર્ટ તમે કોઈને કંઈ ના આપો. શો કે ના, એનું કારણ તને કહું, 2 બંગલા હજી સુધી મારી પાસે છે નહીં, 2 ગાડીઓ નથી, 10 કરોડ રૂપિયા નથી, પણ 2 શર્ટ તો મારી પાસે છે, એ કેમ આપું? જે આપણી પાસે છે, જે આપણને ગમે છે, જેની આપણને જરૂર છે, એ બીજાને આપવું. કામ્યાનામ કર્મણામ ન્યાસમ. તો કોઈ પણ માર્ગે મનુષ્ય જાય, ભગવદ્ ગીતાના 18મા અધ્યાયના 49-56 એમાં, અત્યારે જે 49મો શ્લોક આપણે જે, એમાં કહ્યું સંન્યાસેન, અહીંયા એનો અર્થ થાય છે સાંખ્ય યોગ. ભગવાન આદિશંકરાચાર્યજીએ 18મા અધ્યાયના આ શ્લોકનું ભાષ્ય કરતા કહ્યું, સંન્યાસેન સમ્યક દર્શનેન યથાર્થ જ્ઞાનથી અનાસક્તિ બુદ્ધિવાળો જે મનુષ્ય છે એ નૈષ્કર્મ્ય સિદ્ધિ પામે છે. એટલે જુઓ, સાંખ્ય ભગવદ ગીતાનો બીજો અધ્યાય છે જ્ઞાન માર્ગ, એ આવ્યું, એનાથી મોક્ષ મળે. 50મા શ્લોકમાં કહ્યું, સિદ્ધિમ પ્રાપ્તો યથા બ્રહ્મ તથાપ્નોતિ નિબોધમે સમાસેનૈવ કૌંતેય નિષ્ઠા જ્ઞાનસ્ય યા પરા. જ્ઞાન યોગની પરાનિષ્ઠા છે એ પણ નિષ્કર્મ સિદ્ધિને પ્રાપ્ત કરીને બ્રહ્મને પ્રાપ્ત કરે છે. અને અર્જુન એ સમાસેનૈવ મે નિબોધ, સંક્ષેપમાં તું મારી પાસે સાંભળ. શું થાય? બુદ્ધ્યા વિશુદ્ધયા યુક્તો ધૃત્યાત્માનમ નિયમ્ય છ. અને એ વર્ણન કર્યું છે કે આટલા 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 ગુણો, 17 ગુણો બતાવ્યા છે. સંન્યાસ જ્યારે પ્રાપ્ત થાય અને બ્રહ્મની પ્રાપ્તિ થાય, તે વિશુદ્ધ બુદ્ધિ, ધૈર્યપૂર્વક ઇન્દ્રિયોનું નિયમન, જે અહીંયા મહારાજ પદમાં કહે છે કે જે ગુરુ ભક્તિના અધિકારી એણે સંસારની વાસના મારી. હવે લોક ભાષામાં વાત કરી એટલે સંસારની વાસના મારી, પણ અહીંયા મારી એમાં દમન નથી, સંયમ છે, સપ્રેશન નથી, અન્ડરસ્ટેન્ડિંગ છે, કંટ્રોલ છે. એવો વ્યક્તિ જ્ઞાન યોગની પરાકાષ્ઠા છે. ત્યારબાદ 54મા શ્લોકમાં પરમ ભક્તિ પામે છે, બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી
ન કાંક્ષતિ સમસ્ત સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ. આ જુઓ, જ્ઞાન આવ્યું, સાંખ્ય આવ્યું, ભક્તિ આવી, અને ભક્ત્યામાવ વિજાનાતિ યાવાન્યશ્ચાસ્મિ તત્વતઃ તતો માં તત્વતો જ્ઞાત્વા વિશતે તદનંતરમ. પરમ ભક્તિથી જે મને પામે છે ને એ તદ અનંતરમ, અનંતરમ એટલે તરત જ, વિધાઉટ ડિલે, મારામાં જ પ્રવેશ કરે છે. અને 56મા શ્લોકમાં કહ્યું, સર્વકર્માણ્યપિ સદા કુર્વાણો મદવ્યપાશ્રય મત પ્રસાદાદ અવાપ્નોતિ શાશ્વતમ પદમ અવ્યયમ. ગુરુ ભક્તિ કરો, પ્રેમ કરીને, સતગુરુ સન્મુખ રહીને. અહીંયા આગળ ભગવાન કહે છે, એ ગુરુ ભક્તિ કરે તો પ્રસાદ મળે છે. પ્રસાદ એટલે કૃપા. કહે છે પ્રભુ, મત પ્રસાદાત શાશ્વતમ અવ્યયમ પદમ અવાપ્નોતિ. જેને જેને પણ પરમ પદ પ્રાપ્ત થયું છે, મોક્ષ પ્રાપ્ત થયો છે, પરમ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે, એમાંના એક પણ સાધકે ક્યાંય એવું નથી કહ્યું કે મેં આટલા જપ કર્યા એટલે મને પરમપદ પ્રાપ્ત થયું, મેં આટલું તપ કર્યું એટલે મને સિદ્ધિ પ્રાપ્ત થઈ, મેં આટલા જપ કર્યા કે આટલા વ્રત કર્યા એટલે મને ભગવાન મળ્યા. એક પણ જણે એવું નથી કહ્યું કે મેં આ કર્યું એટલે મળ્યું. બધા એવું કહ્યું છે કે પ્રભુની કૃપાથી મને આ પ્રાપ્ત થયું. પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ આવશ્યક છે, પણ એ પુરુષાર્થ જ્યારે સિદ્ધ થાય ત્યારે ખબર પડે છે કે આ પુરુષાર્થનું પરિણામ નથી, આ પ્રભુ કૃપાનું પરિણામ છે. એના વિશે થોડીક વાત સમય મળે તો કરું છું બીજા પદમાં. તો ભગવાન કહે છે, મત પ્રસાદાદ વાપનોતી, મારી કૃપાથી એને પ્રાપ્ત થાય છે. આ 18મા અધ્યાયનું જ્ઞાન. અને એક જ્ઞાન પ્રાપ્ત થાય તે શું છે, એ કઈ વસ્તુ પ્રાપ્ત થાય છે, એને શું મળે છે, સાધક કયા માર્ગ પર ચાલે છે. 87મા પદમાં એનું અનુસંધાન આપણને પ્રાપ્ત થાય. કાયક વાયક માનસી ભાઈ ત્રણે એક કરજો. કાયક કાયાથી, વાયક વાચાથી, અને માનસી કાયિક વાચિક અને માનસિક ઉપાસનાને ત્રણે એક કરજો. એનો સમન્વય કરવો બહુ જ મોટું સૂત્ર જય મહારાજ આપણને આપે છે. મોટાભાગના સાધકો સંઘર્ષ કરતા રહે છે, સિદ્ધિ પ્રાપ્ત કરવામાં વિલંબ થાય છે, એનું કારણ કાયિક વાચિક અને માનસિક ઉપાસનાનો સમન્વય થયો નથી. જો સંસારમાં તમને ઘણા લોકો એવા દેખાશે જે કાયાથી બહુ પવિત્ર છે, કાયા શરીરથી બહુ ભક્તિ કરે છે, પણ વાણી અને મન ચંચળ છે. ભગવાનની ભક્તિની વાત તો શ્રેષ્ઠ છે જ, પણ ઇવન સંસારની દ્રષ્ટિએ એવા ઘણા લોકો બીજાને માટે ઘસાઈ જાય, શરીરથી ઘણો ભોગ આપે, પણ ખબર નહીં વાણી એમની એવી હોય ને, શરીરથી જેટલી એણે સારા કામ કર્યા હોય એ એક વાક્ય બોલીને બગાડી નાખે બધું. સામા માણસના મનને એવું દુઃખ પહોંચાડી દે શબ્દો બોલીને એવા, કે શરીરથી જે ઘસાવે બધું નકામું થઈ જાય. હવે આ હું જ્યારે વાત કરું છું ને તમે વિચાર કરશો, તમને એવા માણસો તમને યાદ, હા પેલા ભાઈનું આવું છે, પેલા બહેનનું આવું જ છે, આમ બિચારા કેટલું કરે પણ બોલીને બગાડે. અને કાં તો મન વિચારો ખોટા હોય, જેમ સંસારમાં છે એ રીતે અધ્યાત્મમાં પણ છે. કાયાથી ભક્તિ કરી વાણી અને મનથી ન કરી, અથવા તો વાણીથી ભક્તિ કરી શરીરથી ન કરી, મનના વિચારો ખોટા રાખ્યા, અથવા મન ભગવાન પાસે રાખ્યું પણ શરીર કદી સારા કામમાં ઘસ્યું નહીં, સેવા ન કરી. કોઈ પણ એક અંગ અધૂરું હોય તો એ ચાલતું નથી.
ભગવદ્ ગીતામાં પણ શ્રી કૃષ્ણે આ વાત કરી, ત્રીજો અધ્યાય કર્મયોગ એના છઠ્ઠા શ્લોકમાં, કે કર્મેન્દ્રિયાણી સંયમ્ય યાસ્તે મનસા સ્મરન ઇન્દ્રિયાર્થાન વિમૂઢ આત્મા મિથ્યાચારસ્ય ઉચ્યતે. ઇન્દ્રિયોથી સંયમ કરે પણ મનથી ન કરે. આજે ઉપવાસ છે, આજે ઉપવાસ છે, આજે એકાદશી છે, આજે નથી જમવાનું, નથી જમવાનું. શરીરથી ખરેખર ન જમે પણ મનમાં કેટલીય વખત નડિયાદની બજારમાં આટા મારીને પફડા પફડા ને આપણે કયા હતા નાના, નારદ ભક્તિ સૂત્ર કેટલા લોકોએ સાંભળ્યું છે, એમાં આપણે રોજ યાદ કરતા હતા. પફડા કે બફડા કયા હતા અહીંયા? પ ને બહારથી તો ઉપવાસ કર્યો હોય પણ મનથી કેટલા એણે. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે મિથ્યાચારસ્ય ઉચ્યતે. આ મિથ્યાચાર છે. તો મહારાજ કહે છે કાયક વાચક માનસી ભાઈ ત્રણે એક કરજો. તારા મનનું કાંઈ ન ચાલે. કેટલી કુદાકુદ મનની થતી હોય છે, અને જે દુઃખ છે બધા મનના જ તો છે. મન અંકુશમાં રહેતું નથી, મન માનતું નથી. લોકો એમ કહે ને કે આ ચિંતા થાય છે, ચિંતા થાય છે. તમને ખબર છે મૂળ કારણ શું ચિંતાનું? મન આપણા કયામાં નથી. કોઈને ચિંતા કરવી નથી હોતી, પણ છતાં ભાગ્યે જ કોઈ એવો હોય જે ચિંતા કર્યા વગર રહી શકતો હોય. આપણે તો સારા વિચારો કરવા છે, આપણે તો સારું વિચારવું છે, પણ સારું વિચારતા વિચારતા ખબર નહીં મન ક્યાં ચિંતાની ગલીઓમાં ભટકવા નીકળી જાય. અને ચિંતા કેમ થવા માંડી? કારણ મન આપણા કયામાં નથી. કોઈ પ્લાનિંગ કરીને ચિંતા કરે કે રોજ સાંજે 5 થી 6 આપણે ચિંતા કરવી, 5 વાગે એટલે ચિંતા ચાલુ, 6 વાગ્યા ચાલો આજની ચિંતા બંધ, હવે કાલ સાંજે 5 વાગે. આવું થાય છે? નથી થતું. એનું કારણ મન આપણા કયા. તારા મનનું કાંઈ ન ચાલે. પ્રિય સ્વજનો, મનુષ્ય પુરાયેલો છે. લોખંડની દિવાલો સળિયા કે સાંકળવાળી જેલમાં નહીં, પરંતુ પોતાના વિચારોની કેદમાં. અને વાત શું થાય છે પછી? એ બંધન, એ સંકુચિતતા, એમાં દેખાતી પોતાના વિચારોની એક ભ્રાંત સુરક્ષા છે. એને લાગે ને આટલું વિચારી બરાબર છે, બસ આનાથી વધારે ના હોય, પછી આનાથી વધારે કરશે થશે. એ ભ્રાંત સુરક્ષાને લીધે એ ઉડ્ડયનની ક્ષમતા વિસરી ગયો છે. એ ભૂલી ગયો છે કે હું ઉડી પણ શકું. અને એને લીધે આત્માનુભવનું એનું આકાશ છીનવાઈ ગયું છે. દરેક વ્યક્તિ પોતાની અંદર જરાક દ્રષ્ટિ કરીને જુએ, કેટલો થાક, કેટલો કંટાળો. ભગવદ્ ગીતાનો શબ્દ પ્રયોગ કરું તો કેટલી ઉદ્વિગ્નતા, કેટલો ભાર વેંઢારીને આપણે ચાલી રહ્યા છીએ. દર્પણની સામે ઉભા રહીને જોજો તો ખરા, દરેકની જે આઈબ્રોઝ હોય છે ને આવી હોય, આમ ભ્રમરો આવી. શેનો ભાર છે આટલો બધો કંટાળો? જીવતા નથી એમ લાગે છે કે જાણે જીવવું પડે છે. એ કવિએ કહ્યું કે 3 ઇંચની આયુષ્ય રેખા પર 33 વર્ષથી આંટા માર્યા કરું છું. પૂછો ના મુજને કે હું શું કરું છું, હરું છું, ફરું છું, ખાધા કરું છું. અને જીવન જો આવું હોય કેટલો અભાવ,
નહીં કોઈ સ્પંદન, નહીં કોઈ સંવેદના, નહીં કોઈ ચેતના, નહીં કોઈ ઉત્સાહ, નહીં કોઈ સંગીત. અને જીવન જો આવું હોય તો પછી મૃત્યુ કેવું હશે? એટલે તો મોટાભાગના લોકો 60-65 થાય ને પછી ઓછામાં ઓછા દિવસમાં 10 વખત એવા કહેતા સંભળાય, હવે થાક્યા, હે ભગવાન છોડ હવે આમાંથી બધામાંથી, હે ભગવાન ઉપાડી લે હવે. હવે આવાને જોઈને ભગવાને કે તને ઉપાડીને કરું શું, તું ત્યાં જ પડ્યો રે. એટલે જે કંટાળીને ઉપાડી લે કરે ને, એ લોકો તો ઘણું લાંબુ ખેંચતા હોય. તમે જોજો, કારણ કે ભગવાને કે તને ઉપાડીને શું કરું. તારા મનનું કઈ ન ચાલે, મન અંકુશમાં નથી, અને એનો સ્વીકાર કર. એ જ તો અમારી સમસ્યા છે. મનથી ઘણું બધું નક્કી કરીએ છીએ, થતું નથી. સંકલ્પો મોટા મોટા કરીએ છીએ, આચરણમાં મુકાતા નથી. ઇંગ્લિશમાં શબ્દ છે ને ન્યુ યર રિઝોલ્યુશન. બેસતા વર્ષે કેવું કરે, હવે આ વર્ષમાં આમ કરવું જ છે. નિયમિત રોજ સવારે 5 વાગે ઉઠી જવું છે, મોર્નિંગ વોક કરવા જવું છે, 5 કિલો વજન ઓછું કરી નાખવું છે, આટલા ગ્રંથો વાંચવા જ છે, રોજ મંગળાના દર્શન કરવા જવું છે, આટલી માળા ફેરવવી છે. એ બેસતા વર્ષે બધા સંકલ્પો થાય. કદાચ ભયબીજે પણ ઉઠી જાય, અને ત્રીજને દિવસે પછી આપણે ગઈકાલે પછી બધા ભેગા મળ્યા હતા ને પછી રાતના મોડું થઈ ગયું ને, એટલે આજે થોડુંક, ત્રીજે દિવસે તૂટ્યો સંકલ્પ. તારા મનનું કાંઈ ન ચાલે તો ઉપાય શું છે? જય મહારાજ કહે છે, ગુરુને વચને ઠરજો રે. ઠરજો, આ શબ્દ મને બહુ ગમ્યો. ગુરુનું વચન શું છે? ગુરુના વચનમાં ઠરજો. ઠરજો ના બે અર્થ ગુજરાતી ભાષામાં થાય. એક ઠરજો એટલે સ્થિર થજો, ઠરીને રહેજો. આપણે કહીએ ને આમ, સ્થિર થજો. વરાળ, એને તો કોઈ મર્યાદા જ નથી. પાણી થાય તો અમુક મર્યાદા આવે છે, બે કાંઠાનું બંધન સ્વીકારે છે, પણ તોય પ્રવાહ તો છે. પણ એ ઠરીને બરફ થાય ને એટલે સ્થિર થાય. ઠરજો, સ્થિર થજો. અને ઠરજોનો બીજો અર્થ છે ઠંડા થજો. ઠંડીમાં આપણે કહીએ ઠરી ગયા. આ ગુરુનું વચન શું છે? ગુરુના વચને ઠરજો રે. ગુરુનું વચન એ માસ્ટર કી છે. સંસારની વચ્ચે રહીને પણ બંધન મુક્ત થવાનું શાસ્ત્ર, સંસારનો જે દાવાનળ છે એ અગ્નિથી દાઝ્યા વગર જીવન જીવીને, જીવનને ઉત્સવ બનાવીને પ્રભુને પામવાનું અમોઘ શાસ્ત્ર છે ગુરુનું વચન. ગુરુના વચને ઠરજો. ઠરજો, શાંત થજો, શીતળતા પામજો. બાકી તો સંસારમાં જ્યાં છે ત્યાં બધે દાઝવાનું જ છે ને. ગુરુના વચનમાં શીતળતા છે. અંત સમાનું જે તે પૂછ્યું સાંભળ તુજને કહીએ રે. અંત સમયનું જે પૂછ્યું છે મહારાજ કહે છે તને કહીએ અમે. અંત સમયનું શું છે? પરણવ માહી પેસીને ત્યાં સુરતી રાખી રહીએ રે. પ્રણવમાં પેસું, ઓમકારમાં પ્રવેશ કરવો. પ્રિય સ્વજનો, સદગ્રંથ અને સદગુરુ સાથે શ્રદ્ધાપૂર્વક જોડાયેલો સાધક સદગતિ તો પામે છે, પણ સદગતિ પહેલાં અત્યંત મૂલ્યવાન સંપત્તિ સદભક્તિ પામે છે. એનું પરિણામ શું છે?
યોગ બળથી જેનું મન સંપન્ન થયું, યોગ બળથી જેનું મન શક્તિશાળી થયું, એ યોગી મરતો નથી, સ્વયં પ્રાણ ત્યાગ કરે છે, જેમ ભીષ્મ પિતામહે કર્યું. સંસારના જે લોકો જન્મ લઈને આવે છે, નથી જન્મ એના હાથમાં કે નથી મૃત્યુ પણ એના હાથમાં, જ્યારે યોગી સાધનાથી સંપન્ન થયો છે, મન મજબૂત થયું છે, એ પોતાનું મૃત્યુ પોતે નક્કી. જે મહાપુરુષના દિવ્ય સ્થાનમાં આપણે બેઠા છીએ, મા મહિનાની પૂનમ, શા માટે આપણે આટલો મહિમા કરીએ છીએ? પ્રાણ ત્યાગ કર્યો, પોતે નક્કી કર્યું, દિવસ સમય, આ દિવસે હું સમાધિ લઉં, અને હું જે સમાધિ લઉં છું, પ્રાણ ત્યાગ કરું છું, એનું પ્રમાણ જ્યોત પ્રગટશે, સાકરની વર્ષા થશે, જે 200 વર્ષ 191 વર્ષ થી આપણે ઉજવી રહ્યા છીએ. રઘુવંશનો શ્લોક મને યાદ આવે, કવિ કુલગુરુ કાલિદાસનો, યોગે નાંતે તનુ ત્યજામ રઘુણામ અન્વયમ વક્ષ્યે, શૈશવે ભ્યસ્ત વિદ્યાનામ યૌવને વિષય ઈષિણામ વાર્ધક્યે મુનિવૃત્તિનામ યોગે નાંતે તનુ ત્યજામ રઘુણામ અન્વયમ વક્ષ્યે. કેવા છે આ રઘુકુળના રાજ, કેવો છે આ મહાપુરુષ? શૈશવે વ્યસ્ત વિદ્યાનામ, બાલ્યાવસ્થા છે, શૈશવ અવસ્થા છે, ત્યારે વિદ્યાભ્યાસમાં મગ્ન છે. જીવનના જે સમયે જે યોગ્ય પ્રવૃત્તિ કરવાની હોય એ પ્રવૃત્તિને કરતો રહે છે. યૌવને વિષય શિણામ, યુવાવસ્થામાં સંસારના સુખ ભોગવશે. વાર્ધક્ય મુનિવૃત્તિનામ, વાર્ધક્ય આવ્યું, વાનપ્રસ્થાશ્રમ આવ્યો, મુનિવૃત્તિ થઈ, અને અંતે મરી જતા હતા એમ નથી કહ્યું, તનુત્યજામ યોગે ન અંતે તનુત્ય, યોગ બળથી પોતાના દેહનો ત્યાગ. જેટલી સહજતાથી આપણે જૂનું કપડું ઉતારીને બાજુએ મૂકીએ, એટલી સહજતાથી આ મહાપુરુષો શરીર છોડીને નીકળી જતા હોય છે. ભગવદ્ ગીતાના 2 અધ્યાયનો 22મો શ્લોક, વાસાંસિ જીર્ણાનિ યથા વિહાય નવાનિ ગૃહ્ણાતિ નરોપરાણિ તથા શરીરાણિ વિહાય જીર્ણાનિ અન્યાનિ સંયાતિ નવાનિ દેહી. પ્રાણ ત્યાગ કરે છે, એની એક શ્રેષ્ઠ જે ઉપલબ્ધિ હોય એ છે, પ્રિય સ્વજનો, કે આવા સાધકને, આવા ભક્તને લેવા માટે ભગવાન સ્વયં પધારે છે. અને જ્યારે ભગવાન સ્વયં પધારે, એટલે પહેલું તો એને મૃત્યુનો ભય નથી, બીજું અધૂરા કાર્યો, અને આગળ વધીને કહું તો અધૂરી સાધના પણ પૂરી કરવાની કોઈ પણ પ્રકારની અકળામણ આ ભક્તને સતાવતી નથી. આપ શાંતિથી ચિંતન કરજો આ વાત ઉપર. સંસારી માણસ હોય તો એને લાગે કે હજી આ બાકી રહી ગયું, દીકરો પરણાવવાનો છે, દીકરીને પરણાવવાની છે, ને છોકરાને ત્યાં છોકરો નથી આવ્યો, આ નથી, ને દુકાન અધૂરી રહી ગઈ છે, ને આટલું દેવું બાકી છે પરવાનું, એ બધી અકળામણ હોય, એ તો સંસારી માણસ. પણ એનાથી ઉપર ઉઠેલો, એના માટે આપણે શું કે ઘણા લોકોને લાગે ને, આટલી ભક્તિ કરી હજી ભગવાન નથી મળ્યા, હજી સાક્ષાત્કાર નથી થયો, હજી દર્શન નથી થયા, અરે આ જન્મારું એળે ગયો કે શું થયું, આમ કર્યું, આટલી કથાઓ સાંભળી, આટલા ગ્રંથોનું અધ્યયન કર્યું, આટલી યાત્રાઓ કરી, હજી નથી થયો સાક્ષાત્કાર. ઉપાસના માર્ગમાં ઘણી વખત સાધકને આવી સાત્વિક અકળામણ થતી હોય છે. પ્રિય સ્વજનો, જેના પર પરમાત્માની કૃપા થાય એ આવી અકળામણ પણ અનુભવતો નથી. મારો પ્રભુ મને લેવા આવ્યો છે, શું મારે અધૂરું રહી ગયું, શેનું અધૂરું રહી ગયું, એ અકળામણ પણ અનુભવતો નથી. એનું કારણ, આવો સાધક સમજે છે કે માનવ જાણે મેં કર્યું
करतल दूजो होय आदर्या अधवच रहे हरि करे सो होय। आ पूर्ण समर्पण भाव जे आव्यो कि जे मारा हरि नी इच्छा जे मारा प्रभु नी इच्छा। मीरा ना जीवन नो प्रसंग छे ने, मेरे तो गिरधर गोपाल दूसरो न कोई सतत गाती रहती है। मीरा नी एक दासी लीला एनु नाम घणी वखते पूछे मीरा ने कि तू आटली बधी भक्ति करे छे, तू आटला बधा पद गाय आटला भजन करे, तू कह छे के मेरो तो गिरधर गोपाल दूसरो न कोई, पण आ गिरधर गोपाल तारी साथे बोले छे कोई वार, तने कई जवाब आपे छे? मीरा के ना, हजी सुधी नथी आप्यो। तोय तू गाया करे, तोय तू एनी सारे वातो कर्या करे छे। तो के हाँ, पण ए तो कई कहतो नथी, सामे कशु बोलतो नथी। मीरा के उसका कारण यह है ना, वो मुझसे रूठ गया है, मैं मना रही हूं उससे, मान जाएगा, पर तू अटला वर्षों थी कह छे तोय। हाँ मना रही हूं, बोलशे आजे नहीं तो काले बोलशे, महीना पछी बोलशे, वर्ष पछी बोलशे, हूँ मनावती रहीश, हूँ एनी साथे वातो करती रहीश, जीवन भर कदाच नहीं बोले, पण मने श्रद्धा छे कि मारी अंतिम क्षणों में तो ये लेवा मने जरूर आवशे। अकड़ामण नथी, मैं मेरा काम कर रही हूं, वो उसका काम करेगा, हूं जो मारू काम करवामां अटकीश नहीं, तो मने श्रद्धा छे कि मारो हरि पण एनू काम करवामां अटकवानो नथी, प्रभु मने लेवा आवशे। प्रिय स्वजनों याद रख, संसार नी अकड़ामण बधाने समझाय छे, पण घणी वखत अध्यात्मना पथनी अकड़ामण होय ने एने माणस पोतानी योग्यता समझे, बीजाने कोईन पड़ी ने, पण जो मने तो केटली बधी चिंता थाय कि मने भगवान नथी मळता, मने प्रभु क्यारे मळशे, आ उतावळ पण साधनाना मार्गमां विघ्न छे, आ अकड़ामण पण साधनाना मार्गमां भक्तिना मार्गमां विघ्न छे, ए अकड़ामण पण नथी। हरि करे सो होय, गुरु वचने, तो गुरु शू करे, गुरु आ शांति आप, गुरु वचने ठरजो रे, प्रणव माही पैसी ने त्या सुरती राखी रही रे, प्रणव मा पैस, अंत समय नी तैयारी करवी। शेक्सपियरे बहु सरस कहू छे, बी प्रिपेर्ड फॉर डेथ एंड लाइफ शेल बी एवर स्वीटर, मृत्यु माटे नी तैयारी स्वीकार करी लो, अने पछी जे जीवन मधुर बने छे ने, जे निश्चिंत बने छे, हाय वो आम करिए तो आम थशे, आम करे तो बीमार पड़ी जशु, आम करे तो एक्सिडेंट थई जशे, आम करे तो बधुं जतुं रहेशे, आम करे तो नुकसान थई जशे, ए हाय वो करे ने, एने तो पहलू बधुं थाय, मनोविज्ञाननी भाषा में नेगेटिव इन्वॉल्वमेंट कहे छे। मनशास्त्रीओ दृष्टांत आपे, 60 फूट पहोळो रस्तो होय, અને કોઈ નવો નવો સાયકલ ચલાવવા વાળો હોય ને, સાયકલનું ટાયર કેટલું ખબર છે? 5 ઇંચ, બહુ બહુ તો પહોળાઈમાં 60 ફૂટનો રસ્તો છે, અને 100 ફૂટ આગળ પથ્થર પડ્યો છે, સાયકલ ચલાવતો જોઈએ છે, હું પથ્થર સાથે ભટકાઈ નહીં જાઉં, હું પથ્થર સાથે ભટકાઈ નહીં જાઉં ને, હું નહીં ભટકાઈ જાઉં, પથ્થર સાથે અથડાઈ નહીં જાઉં, એવી જે ચિંતા કરે એ નવો નવો શીખવા વાળો ચોક્કસ એ પથ્થર સાથે જઈને ભટકાય। વિચાર કરો, 60 ફૂટના રસ્તામાં પેલા પથ્થર સાથે ભટકાવવાની કેટલું આરામથી બાજુ પરથી નીકળી જાય, પણ એ નેગેટિવ, પથ્થર પથ્થર એ જ જોયા કરે, અને પેલું સ્ટીયરિંગ જે સાયકલનું હેન્ડલ છે એ જ દિશામાં જાય, નેગેટિવ ઇન્વોલ્વમેન્ટ। જીવનમાં જે જેટલી વધારે ચિંતાઓ કરે, આમ નહીં થાય ને, તેમ નહીં થાય ને, પેલું નહીં થાય ને, મરી નહીં જઈએ ને, કોઈ બચ્યું છે હજી સુધી? એક વખત જેણે સ્વીકાર કરી લીધો કે ભગવાન રામ ભગવાન કૃષ્ણ, અરે એ પરમાત્મા પણ જ્યારે અવતાર ધારણ કરીને આવે છે, શરીર ધારણ કરીને આવે, ત્યારે એણે પણ આ શરીર છોડીને જવું પડે છે, તો પછી હું કઈ વાડીનો મૂળો? શરીર છોડીને મારે જવાનું છે, બી પ્રિપેર્ડ ફોર ડેથ એન્ડ લાઈફ શેલ બી સ્વીટર ધેર આફ્ટર, મધુર થઈ જશે। અંત સમાનું જે તે પૂછ્યું સાંભળ, તુજને કહીએ
પરણવ માહી પેસીને ત્યાં સુરતી રાખી રહી રે. પ્રયોગ કરજો, પ્રણવમાં પેસું, ઓમકારમાં પ્રવેશ કરવો. આના માટે પ્રતિક્ષણે ઓમનો જપ થતો રહે. પ્રત્યેક શ્વાસ જ્યારે આપણે લઈએ ને, એ શ્વાસે શ્વાસે સોહમ સોહમ અથવા અહંસઃ અહંસઃ એ જપ કરવો, એનો અભ્યાસ કરવો. આ બંનેમાં ઓમકાર સમાહિત છે. સોહમ સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે સહ અહમ સોહમ એ શું થયું? સ હલંત ઓ સો અને હ નીકળે તો ઓ અને મ સોહમ ઓમ અને અહંસઃ અ હ હમ સ એમાં પણ ઓમ 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 સમાહિત છે. ઓમકારનો મહિમા ભગવદ્ ગીતાના 8મા અધ્યાયમાં બહુ સરસ રીતે વર્ણવ્યો છે. અને અહીંયા પણ મહારાજ કહે છે, સરત સમાવો ઉ અક્ષરમાં એમાં રહેજે લાગી, સુખ સાગર જ્યારે સરત ઠરી ત્યારે ચોટ નિશાને વાગી. વૃત્તિ જ્યારે સ્થિર થાય ત્યારે ચોટ નિશાને વાગી, જે લક્ષ્ય છે જીવનનું. ઉપનિષદમાં કહ્યું એ લક્ષ્ય છે બ્રહ્મ છે, અને ઓમકાર એ ધનુષ્ય છે. ઓમકાર રૂપી ધનુષ્યમાં ચિત્ત રૂપી તીર જ્યારે છૂટે ત્યારે બ્રહ્મરૂપી લક્ષ્યને અવશ્ય સિદ્ધ કરે છે, અનુસંધાનિત કરે છે. ઓમકાર શું છે? ભગવદ્ ગીતાનો 8મો અધ્યાય અક્ષર બ્રહ્મયોગ, એના 10-15 આ 6 શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ ઓમકારનો મહિમા વર્ણવે છે. પ્રયાણ કાલે મનસા ચલેન ભક્ત્યા યુક્તો યોગ બલેન ચૈવ ભ્રુવોર્મધ્યે પ્રાણમાવેશ્ય સમ્યક સતમ પરમ પુરુષમુપૈતિ દિવ્યમ. પ્રયાણ કાલ, બસ જવાનો સમય આવ્યો. જૂઠે જગ મે દિલ લલચા કર અસલ વતન ક્યું છોડ દિયા, તુને રામ સ્મરણ ક્યું છોડ દિયા. ક્યાંય પણ ગયા હોય તો ત્યાંથી પાછા જવાનું છે. સારામાં સારી જગ્યાએ તમે ગયા હો ત્યાંથી પાછા ઘરે તો જવાનું જ છે ને. તમે વેકેશન માટે 5-star કે 7-star રિસોર્ટમાં જાઓ, હોટલમાં જાઓ, 5-6 દિવસ બહુ સારું લાગે, કોઈ જાતની ચિંતા નથી, ઘરે તો રોજ રસોઈની કડાકૂટ, બહારના કામકાજની કડાકૂટ, ત્યાં તો ઉઠી નાઈ ધોઈ તૈયાર થઈને જમવાના સ્થાને પહોંચી ગયા એટલે મેન્યુમાં પેલું ટેબલ પર કેટલી બધી વસ્તુઓ પીરસીને રાખી હોય, આવે મજા. 5 દિવસ 6 દિવસ પછી 7મા દિવસે ખીચડી યાદ આવે. અને ઘર કરતા સારી સગવડો બધી ત્યાં હોય, પણ 8મા 9મા દિવસે ઘરે પાછા આવી અને આપણો સોફો, પછી ભલે ને એનું અહીંયાનું હેન્ડલ પરનું કપડું ફાટી ગયું હોય, પોલસ્ટરી ફાટી ગયું હોય, પણ એના ઉપર જ્યારે આપણે બેસીએ ને ત્યારે શું થાય ખબર છે? બોલો બોલો,
બધાને અનુભવ છે કે નહીં? કેમ ત્યાં તો કેવી સરસ પોચી પોચી ગાદીઓ હતી ને કેવું સરસ હતું બધું, ઘર કરતાંય સારું. હા, એ બે ચાર દાડા સારું લાગ્યું, પણ પછી ઘેર આવીએ ને ત્યારે જ હાશ. આ સંસારની અંદર પણ ગમે ત્યાં ગયા હોઈશું, જેમ લૌકિક અર્થમાં ઘરે આવીએ ત્યારે હાશ થાય છે, તેવી રીતે આ જીવની યાત્રા ગમે ત્યાં હશે પણ વળી પાછું પોતાના ઘર પર, અસલ વતન કવિ જે કહે છે ભક્ત, ત્યાં જઈએ ને ત્યારે જ હાશ થાય. અને અસલ વતન એટલે શું? એ પરમાત્માનો ખોળો છે, ભગવાનની ગોદ છે, ત્યાં જઈને બેસીએ. પ્રયાણ કાલે મનસા ચલે ન, તો મૃત્યુ એ ખરેખર તો ઘરે પાછા જવાની પ્રક્રિયા છે. દ્રષ્ટિકોણ જો બદલી નાખીએ, એકાગ્ર મન કરીને ભક્ત્યાયુક્તો યોગ બલે ને છે, ભક્તિ અને યોગ બળનો સમન્વય કર્યો છે અહીંયા. હમણાં બે મહિના પહેલાં જ મેં ભગવદ્ ગીતાના 8મા અધ્યાય ઉપર બહુ ડિટેલમાં પ્રવચન કર્યા, અને કેડિલા ફાર્માસ્યુટિકલના તત્વાવધાનમાં જે પ્રવચનો થાય છે એમાં બહુ ડિટેલમાં આ વાત સમજાવી છે. ભ્રુવોર મધ્યે પ્રાણમાં આવેશ્ય સમ્યક, આજ્ઞાચક્રમાં પ્રાણને સ્થિર કરવા, સતમ પરમ પુરુષ મુપૈતિ દિવ્યમ. અને એ વખતે પછી યદક્ષરમ વેદ વિદો વદંતી વિશંતિ યદ યતયો વીતરાગા યદિચ્છંતો બ્રહ્મચર્યં ચરંતી તત્તે પદમ સંગ્રહેણ પ્રવક્ષ્યે ઓમ ઇતિ. કઠોપનિષદમાં યમરાજા પણ જ્યારે નચિકેતાને ઉપદેશ કરે ત્યારે આ જ વાત કહી, ઓમ ઇત્યે તત્. ભગવાને આ જે પરમપદ જે વર્ણવ્યું છે એના માટે 8મા અધ્યાયના 12મા શ્લોકમાં 4 પગથિયા વર્ણવ્યા છે. એકાગ્રતાથી જો સાંભળીને એના ઉપર આપણે ચિંતન કરીએ ને તો ખ્યાલ આવે કે જય મહારાજ આપણને આ પદમાં શું ઉપદેશ આપવા માંગે છે, કે પ્રણવમાં પ્રવેશ છે. સર્વદ્વારાણી સંયમ્ય મનો હૃદય નિરુદ્ધ્ય ચ મૂર્ધ્ન્યાધાયાત્મન પ્રાણમ આસ્થિતો યોગ ધારણા. 4 પગથિયા બતાવે છે. પહેલું, સર્વદ્વારાણી સંયમ્ય. આ શરીર છે ને 9 દરવાજાની નગરી છે, 9 દ્વારે પૂરે દેહી. ઘરથી તમે જ્યારે બહાર જાઓ તો શું કરો છો? ઘરના બધા બારી બારણા યાદ કરી કરીને બંધ કરો ને. એમાં બંગલામાં જે રહેતા હશે ને એને તો ખાસ આગલો દરવાજો, પાછલો દરવાજો, બાજુનો દરવાજો, બધા દરવાજા બંધ કરતા કરતા જવાનું છે. એવી રીતે આ શરીરમાંથી પણ જ્યારે પ્રયાણ કાળ આવે ત્યારે એક એક ઇન્દ્રિયોના દરવાજા બંધ કરતા જવાના છે. પણ શું કહ્યું? સંયમ્ય. સપ્રેશન નથી, સંયમ છે. નિગ્રહ નથી, સંયમ છે. દમન નથી, સંયમ છે. યાદ રાખજો, દમનમાં જડતા છે, સંયમમાં વિવેક છે. સાદી ભાષામાં કહું તો દમન એ તાળું છે. તાળું મારો એટલે બધાના માટે પ્રવેશ બંધ. પછી અંદરવાળા અંદર, બહારવાળા બહાર, કારણ કે તાળું જડ છે. જ્યારે સંયમ એ ચોકીદાર છે. દરવાજે ચોકીદાર બેઠો હોય, સુરક્ષા તો છે જ, પણ એ જડબે સલાક વ્યવસ્થા નથી. ચોકીદારના વિવેક ઉપર આપણે શ્રદ્ધા રાખીએ છીએ કે બેઠો છે એટલે ખોટો માણસ અંદર નહીં આવે, પણ જેને અધિકાર છે એ તો આવી શકશે, જેની યોગ્યતા છે એ તો પ્રવેશ કરી શકશે. કારણ કે ચોકીદાર ઓળખે છે કે આ તમે તો ઘરના છો, ભલે મોડું થયું પણ આવો, આવો, આવી જાઓ અંદર. ઇન્દ્રિયોને તાળું નથી મારવાનું, ઇન્દ્રિયોનો સંયમ કરવાનો છે, વિવેકરૂપી ચોકીદારને બેસાડવાનો છે. જેને રોકવાના છે એને રોકી દો બહાર, અને જેને અંદર લેવાના છે એવા.
આંખ ફોડી નાખવી એ દમન છે, અને વિવેકપૂર્વક દ્રષ્ટિ કરવી એ સંયમ છે. ક્યાં જોવું, શું જોવું, કેટલું જોવું, કેટલા સમય માટે જોવું, આ સંયમ. આંખ ફોડી નાખવી સારી છે, કશું દેખાય જ નહીં. સર્વદ્વારાણી સંયમ્ય. પછી કહ્યું મનો હૃદય નિરુદ્ધ્ય છે. મનને હૃદયમાં યોગ માર્ગની દ્રષ્ટિએ કહીએ, કારણ કે આપણે જે સ્થાનમાં બેઠા છીએ ને, યોગીરાજ અવધૂત છે. મનો હૃદય નિરુદ્ધ્ય, હૃદય અનાહત ચક્રમાં મનને સ્થિર કરવું છે. શ્રીમદ આદિ શંકરાચાર્યજીએ ભાષ્યમાં લખ્યું, નિરુદ્ધ્ય નિરોધમ કૃત્વા નિષ્પ્રચારમ આપાદ્ય. એટલે સંકલ્પ વિકલ્પથી મનને રહિત કરવું. પ્રિય સ્વજનો, મનનું કામ છે વિચાર કરવાનું. વિચાર જેટલા ભાવવાહી હશે, વિચાર જેટલા લાગણીમય હશે, વિચાર જેટલા સંવેદનશીલ બનશે, એટલો મનુષ્ય સાત્વિક બને, એટલો મનુષ્ય પ્રભુની નજીક પહોંચે. આ વાતની શરૂઆત જે કરી ને, મન ઉંદરડો, મન એવ મનુષ્યાણામ કારણ, મન જેવા વિચાર કરે એ પ્રમાણે મનુષ્યના જીવનની ગતિ થાય. તો મનને અનાહત ચક્રમાં હૃદય, કારણ કે હૃદય સંવેદનાનું કેન્દ્ર છે. વિચારો સંવેદનશીલ હોવા જોઈએ, વિચારો લાગણીમય હોવા જોઈએ, વિચારો સાત્વિક હોવા જોઈએ, એનો અર્થ છે આ મનને હૃદયમાં સ્થિર કરવું. મૂર્ધ્ન્યાધાયાત્મન પ્રાણમ. મૂર્ધ્નિ આધાય આત્મન પ્રાણમ. પ્રાણને, પ્રાણ એટલે લાઈફ ફોર્સ, જીજીવિષાને મૂર્ધ્નિ. યોગ માર્ગની દ્રષ્ટિએ સહસ્રાર, એમાં લઈ જવા, અને સાદી ભાષામાં કહીએ તો મસ્તકમાં લઈ જવા, એટલે જીવનને ઉર્ધ્વગામી બનાવવું. પાણી ઉપર હોય ત્યાંથી નીચે તો સ્વાભાવિક જાય, એના માટે કોઈ પ્રયત્ન નથી કરવો પડતો, પણ નીચેથી પાણીને ઉપર ચડાવવું હોય તો મોટર બેસાડવી પડે, તો મહેનત કરવી પડે. શું કહીએ આગળ, હેન્ડપંપ, ડંકી, હેન્ડપંપ, એ પુરુષાર્થ કરવો પડે. નીચેથી ઉપર ખેંચવું હોય તો પુરુષાર્થ કરવો પડે, ઉપરથી નીચે માટે કશું કરવું પડે. જીવનને અધાપતિત કરવા માટે કંઈ કરવું નથી પડતું. અત્યાર સુધી કોઈએ પોતાના ઘરના બાળકને ગાળો શીખવાડી બેસાડી નહીં, એને રસ્તામાં છૂટો મૂકો, ક્યાંક બહારથી કોકની પાસેથી સાંભળીને અપશબ્દો લઈ આવશે, અને જ્યારે પહેલી વખત બોલશે ત્યારે આપણે કહેવું પડે, બેટા આવું ના બોલાય, આપણે સારા ઘરના છીએ, આપણે સંસ્કારી છીએ. ખોટી વાતો શીખવવી નથી પડતી, પણ શ્લોકો શીખવવા પડે, ભગવાનનું નામ શીખવવું પડે, સંતોના ચરિત્રો શીખવવા પડે, કારણ કે પાણી ઉપર ચડાવ, જીવનની ઉર્જાને ઉપર તરફ લઈ જવાની છે. મૂર્ધ્ન્યાધાયાત્મન પ્રાણમ. અને ચોથી વાત કહી, આસ્થિતો યોગ ધારણામ. યોગ ધારણામ આસ્થિત. યોગ ધારણામાં સ્થિર રહેવાનું છે. કામના, વાસના, પદ પ્રતિષ્ઠા વગેરેના તરંગોને શાંત કરવાના છે, અને તો થશે જો પ્રણવમાં આપણે સ્થિર થઈશું. સુરત સમાવો, સરત સમાવો ઉ અક્ષરમાં. 13મા શ્લોકમાં ભગવાન બહુ સરસ કહે છે, ઓમકારને સમજવું જોઈએ. ઓમિત્યેકાક્ષરમ બ્રહ્મ વ્યાહરન મામ અનુસ્મરન યહ પ્રયાતિ ત્યજન દેહમ સયાતિ પરમાંગતિ. ઓમ એ એક અક્ષરનો બ્રહ્મ છે. ઓમ ઇત્યેકાક્ષરમ બ્રહ્મ. કઠોપનિષદના પ્રથમ અધ્યાયની બીજી વલ્લી, એને 16મો અને 17મા જે બે મંત્રો છે, યમરાજા નચિકેતાને ઓમકારનો મહિમા બતાવે છે. એતદ્યેવાક્ષરમ બ્રહ્મ, એતદ્યેવાક્ષરમ પરમ,
एतद्येवाक्षरं ज्ञात्वा यो यदिच्छति तस्य तत्। आ एक अक्षर जे छे ए ब्रह्म छे, ए परम छे, एटले श्रेष्ठ छे। आ एक अक्षर ने जाने, कितली अद्भुत बात कही यमराजाए, यो यदिच्छति तस्य तत्, यह यत इच्छति तस्य तत्। जे जे पण इच्छा करे, जेनी पण इच्छा करे, ए प्राप्त करे छे। प्रिय स्वजनों, ओंकार नी आराधना करनार व्यक्ति माटे आ जगत मा अशक्य कशु रहतुं ज नथी। मजानी वात ए छे, आप सांभळी ने आपणे लागे के हा तो करवा मांडो ओंकार नी उपासना, पण तो जे इच्छा करी ए पूरी थाय ने। हे भगवान, ओंकार नी आराधना करी लॉटरी लगाड़ी दे, लागी जाय ने। प्रिय स्वजनों, ओंकार नी आराधनी एक कक्षाए पहुंचाने पहुंचीए ने आनंद नी वात ए छे, परम उपलब्धि ए छे के पछी कोई इच्छा थती नथी। શું ઈચ્છા કરવાની? કારણ કે સ્વનો જે આનંદ આવવા માંડે છે, પશ્ચિમના તત્વચિંતકોની પરિભાષામાં કહું, પછી બિકમિંગનો આનંદ નથી હોતો, પછી બીંગનો આનંદ હોય છે। કશું પામવાનો આનંદ નથી હોતો, કશું બનવાનો આનંદ નથી હોતો, હોવાની ઉપલબ્ધિ જે પામવાય છે, છું એ જ સરસ છું। यो यदिच्छति तस्य तत्। एतदालंबनम श्रेष्ठम, एतदालंबनम परम। आ ओंकार नु जे आलंबन छे, श्रेष्ठ छे, परम छे, उत्तम छे। एतदालंबनम ज्ञात्वा ब्रह्मलोके महीयते। आ ओंकार नु जेने आलंबन ज्ञान प्राप्त कर्यु, ए ब्रह्मलोके महीयते। एक तो ब्रह्मलोक मां जाय ने, ब्रह्मलोक मां जाय एटलुं ज नहीं, महीयते त्यां पण महिमावान बने छे। સંસારમાં મહિમાવાન બનવા માટે કેટલા ધમ પછાડા કરવા પડે છે આપણને ખબર છે, બ્રહ્મલોકને પ્રાપ્ત કરી અને ત્યાં મહિમાવાન થવું ઓમકારની આરાધનાથી શક્ય બને છે। જય મહારાજ કહે છે કે અંતિમ ક્ષણની જ્યારે તૈયારી કરતા હોઈએ ત્યારે ઓમકારમાં પ્રવેશ કરો, અને એમાં વિશેષ ઉ અક્ષરને કયું છે? ઓમકાર અ ઉ અને મ, અને પછી અર્ધ માત્રા। ઘણી વખતે પ્રવચનમાં કહ્યું છે, ઓમકારને લોકો ઓ એમ ઓમ લખે છે, ખોટું છે। એ ખરેખર એ યુ એમ, અ એ રીતે છે। કઠોપનિષદનો એક મંત્ર છે, અણોરણીયાન મહતો મહીયાન, आत्मास्य जंतोर निहितो गुहायाम। अणो हो अणियान महतो महीयान। आम जुओ तो आ कॉन्ट्राडिक्शन छे, विरोधाभास छे, पण ओंकार मां एनो समन्वय थाय छे, ब्रह्म मां एनो समन्वय थाय छे। सूक्ष्म थी सूक्ष्म, अणो हो अणियान, आ कई सूक्ष्मता छे? तात्विक दृष्टिए जोईए तो अहम भावनी सूक्ष्मता छे। અને મહતો મહીયાન, વિશાળથી વિશાળ। આ વિશાળતા કઈ? આત્મભાવની અનંતતા છે। શબ્દો પર ધ્યાન દીજિએગા, અહંભાવની શૂન્યતા અને આત્મભાવની અનંતતા। હું ખરેખર કોણ છું એ ખબર પડે, વિચાર કરજો, આ સમાજમાં જે અહંકાર ઈગો છે ને, હું 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 કરી, એ ખરેખર આપણે છીએ જ નહીં। અહંકાર શેનો હોય છે? જે આપણે નથી, પણ જેને આપણે પોતાનું ધારી લીધું છે, અથવા તો એને લીધે આપણે મોટા છીએ એવું આપણે માનીએ છીએ, એને લીધે અહંકાર આવે છે। જેટલા અહંકાર હોય, સૌથી મોટો અહંકાર માણસને કયો હોય? હું સુંદર છું, એમ હંમેશા છો? જન્મ્યા ત્યારે કોણ હતું સુંદર? જન્મ વખતના જોજો ને જરા, નરસે સાફ કરીને આપ્યા ત્યારે તો હાથમાં લેવા જેવા થયા હતા, કોઈ સુંદર નથી।
વાસ મારતી હતી જન્મ્યા ત્યારે તો. પ્રાપ્તે તું ષોડશે વર્ષે ગર્દભી અપ્સરા ભવેત, અનુવાદ નથી કરતો નહીં તો ઘણા બધાને દુઃખ લાગશે કે કરું. સોળ વર્ષની થાય ત્યારે ગધેડી પણ અપ્સરા જેવી દેખાય. હું નથી કહેતો, હા સંસ્કૃતમાં કહે, પ્રાપ્તે તું ષોડશે વર્ષે ગર્દભી અપ્સરા ભવેત. હમણાં કોઈક મને કહેતું હતું કે એક ગીત બહુ પ્રસિદ્ધ થયું છે કે એક લાકડીને તમે લાલ સાડી પહેરાવો ને તો એ સરસ લાગે, એવું કંઈક ગીત છે. પ્રાપ્તે તું ષોડશે વર્ષે ગર્દભી અપ્સરા ભવેત, હંમેશ માટે રહેવાના છીએ સુંદર નથી. તો એ સૌંદર્ય જે આપણે નથી, વચ્ચે અમુક વખત માટે આવ્યું અને એ આવ્યું એવું આપણને લાગ્યું. દરેકને પોતાના માટે ક્યારેક ને ક્યારેક લાગે ને કે અત્યારે આપણે જરાક આમ ઠીક લાગીએ છીએ એમ, હંમેશ માટે રહેતું નથી. પણ એ સૌંદર્યનો અહંકાર, સંપત્તિનો અહંકાર, કોણ લઈને આવ્યું છે અને કોણ લઈને જવાનું છે, અથવા તો જે હતી એ સતત રહી સંપત્તિ એટલી, અરે જેની રહે છે ને એને પણ ટેન્શન તો રહ્યા જ કરે છે કે અત્યાર સુધી રહી હવે આગળ રહેશે કે નહીં. જેની જેની વાતનો આપણને અહંકાર છે, પ્રિય સ્વજનો યાદ રાખજો, એ હંમેશ માટે રહેતું નથી. તો અહંભાવની જ્યારે શૂન્યતા આવે અને ખરેખર જો આનંદ થવો જોઈએ તો આત્મભાવનો હોવો જોઈએ. ભગવદ્ ગીતાના 15મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ જે કહે છે, મમઈ વાંશો જીવલોકે જીવભૂત સનાતન, હું ભગવાનનો છું. અને બીજું કોઈ નથી કહેતું, ભગવાન સ્વયં કહે છે કે પ્રત્યેક જીવાત્મા એ મારો અંશ છે, હું ભગવાનનો છું. આત્મભાવની અનંતતા, આ બંનેનો જ્યાં સમન્વય થાય ત્યાં બ્રહ્મની અનુભૂતિ થાય છે. સંસારમાં આનાથી બિલકુલ ઉલટું, આત્મભાવની બિલકુલ વિસ્મૃતિ, પોતે શું છે એ તો ખબર જ નથી, પણ બહારનું આ સૌંદર્ય, સત્તા, કીર્તિ, પ્રતિષ્ઠા, જ્ઞાન, વાહવા, પ્રશંસાપત્રો, એનાથી જ માણસ લાગે હું બહુ મોટો, હું બહુ મોટો, હું બહુ મોટો. ગણિતની પરિભાષામાં કહું, જ્યારે આ ઇન્વર્સ પ્રપોર્શન થઈ જાય, અહંભાવની શૂન્યતા અને આત્મભાવની અનંતતા થાય, ત્યારે બ્રહ્માનુભૂતિ છે. અણોરણીયાન મહતો મહીયાન. સૂત્રાત્મક રીતે મૂકીએ તો શૂન્યતા અને અનંતતા આ બંને જ્યારે સાથે હોય ત્યારે બ્રહ્મ એટલે ઓમકાર બને છે. 8મા અધ્યાયના પ્રવચનમાં તો મેં લખીને બતાવ્યું હતું કેમેરા ઉપર, શૂન્ય વત્તા અનંત, એના માટે ગણિતમાં ઇન્ફિનિટી શબ્દ આવે, શૂન્ય વત્તા ઇન્ફિનિટી એ બંને મળે ત્યારે ઓમ બનતો હોય છે, બ્રહ્મનું પ્રતિપાદન થતું હોય છે. આ ઓમ શું છે? પ્રતીક છે. પ્રિય સ્વજનો, થોડોક તાત્વિક વિચાર કરીએ. ભાષા જે અમર્યાદ છે ને એને મર્યાદિત બનાવે છે. તમે મોહન થાળ ખાધો, હવે એ જે સ્વાદ તમને આવ્યો અમર્યાદ છે, પણ ભાષા દ્વારા જ્યારે આપણે વ્યક્ત કરીએ ત્યારે શું કર્યું? એ અમર્યાદ અનુભવને મર્યાદાની અંદર વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો. બહુ ગળ્યો હતો, મધ જેવો હતો, આહા કેટલું સરસ ઘી હતું, બહુ સરસ બન્યો હતો, મોઢામાં મુકતા જ આમ ઓગળી જાય એવો. આ ભાષાથી શું કર્યું આપણે? અમર્યાદ અનુભવને મર્યાદિત કરવાનો પ્રયાસ કર્યો. પણ ભાષાની પોતાની એક મર્યાદા છે કે બધું વ્યક્ત કરી શકતી નથી. ગમે તેટલું વર્ણન તમે કરો, સારામાં સારી ભાષા તમારી પાસે હોય, વિપુલ શબ્દ ભંડાર હોય, પણ જેણે મોઢામાં
મોહનથાળ મૂકીને ખાધો ને એનો સ્વાદ લીધો એ પેલાને સાંભળી સાંભળીને તમે સ્વાદ આપી શકો. કબીરજી બહુ સરસ કહે છે, ગુંગે કેરી સરકરા ના આપીશ. ભાષા પ્રયત્ન કરે છે પણ ભાષાની પોતાની મર્યાદા છે. તેના માટે શું આવે પછી? સિમ્બલ આવે છે, સંકેત પ્રતીક છે, એ ભાષાની આ મર્યાદાને દૂર કરે છે. બીજું, ભાષા જે સમજી ન શકે એ પણ સંકેત તો સમજી શકે, પ્રતીકને સમજી શકે. પરમાત્મા જે નિર્ગુણ નિરંજન નિરાકાર છે એ અમર્યાદ અનુભવ એને ભાષામાં વ્યક્ત કરી શકાતો નથી, એને માટે ઓમકાર એ પરમાત્માનું પ્રતીક છે, સિમ્બલ છે. ઓમકાર એ ત્રિકાલા બાધિત સત્ય છે જેમાં ક્યારેય કોઈ પરિવર્તન થતું નથી. ઉચ્ચાર જ્યારે આપણે કરીએ ને ત્યારે પણ ધ્યાન રાખો કે શબ્દના બે સ્વરૂપ છે, ધ્વન્યાત્મક શબ્દ અને વર્ણાત્મક શબ્દ. ધ્વનિ એ કોઈ પણ ઉચ્ચાર કરી શકે પણ વર્ણાત્મક શબ્દ છે જે વર્ણ છે એ અધિકારી હોય ઉચ્ચાર કરે તો જ એનો અર્થ થાય. દ્રષ્ટાંત લઈએ, સામાન્ય માણસ બજારમાં ઉભો રહીને બોલે ઓર્ડર ઓર્ડર તો રસ્તે પસાર થતો કોઈ કે ભાઈ 200 ગ્રામ ગાંઠી અને 1 કપ ચા આ ઓર્ડર મારો આપ. પણ કોર્ટની અંદર અદાલતની અંદર પોતાની ખુરશી પર બેસીને જ્યારે જજ એ શબ્દો બોલે ઓર્ડર ઓર્ડર તો બધા શાંત થઈ જાય, વ્યવસ્થિત થઈ જાય. બજારમાં ઉભો રહેલો પડો માણસ ઓર્ડર ઓર્ડર બોલ્યો એ ધ્વન્યાત્મક શબ્દ કોઈ પણ બોલી શકે પણ જજની ખુરશી પર બેસીને ઓર્ડર ઓર્ડર બોલવા માટે અધિકાર જોઈએ અને અધિકારથી જો બોલ્યો તો એની અસર થાય. શબ્દના બે પ્રકાર છે, ધ્વન્યાત્મક અને વર્ણાત્મક. ધ્વન્યાત્મક રીતે લોકો ઓમ 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 કરે પણ ગુરુ મુખે ઉપદેશ પામી અને પછી જ્યારે વર્ણાત્મક એનો ઉચ્ચાર થવા માંડે, ઉચ્ચાર શબ્દ પણ થોડોક મર્યાદિત છે, ભાષાની મર્યાદા આવવાની, વર્ણાત્મક જ્યારે એની અનુભૂતિ થવા માંડે ત્યારે મંદિરના ગુંબજની અંદર જેમ પડઘા પડે ને એમ સમગ્ર દેહ મંદિરની અંદર એનો ગુંજારો થતો હોય છે ઓમકારનો. એ વાતને મહારાજ અહીંયા કહે છે કે એ ઓમકારમાં સરત સમાવો ઉ અક્ષરમાં અ વાણી, ઉ મન, મ પ્રાણ અને અર્ધમાત્રા જે છે એ આત્મા છે. અ એટલે વાણી. કઈ રીતે? તો અકાર વગર બધા જ વર્ણો અધૂરા છે. વ્યાકરણ જો સ્કૂલમાં ભણ્યા હશો ને યાદ હશે તો બધા અક્ષરો ખોડા હોય, હલંત હોય પણ અ મળે એટલે પૂરા બને. તો અકાર છે એ વાણીનું પ્રતીક છે, અકાર વિના વાણી અધૂરી છે. ઉ છે એ મનનું પ્રતીક છે. સરસ વાત કરી, ઓમકાર સર્વવર્ણાનામ ઉત્તમ પરિકીર્તિતઃ ઓમકારેણ પ્લવેનૈવ સંસારાબ્ધિંતરિષ્યસી. ઓમકાર એ બધા જ વર્ણોમાં શ્રેષ્ઠ છે, ઉત્તમ છે. ઓમકાર એ જાણે નૌકા છે, એમાં બેસી અને સંસાર સાગરને પાર કરી શકાય છે. સ્વજનો અ ઉ મ અને અર્ધમાત્રા જે બિંદી કેટલા બધા અર્થ કર્યા છે. અ પૃથ્વી ભૂહ, ઉ અંતરિક્ષ સ્પેસ ભુવઃ, મ સ્વર્ગલોક સ્વઃ અને આ ત્રણે મળીને ત્રિભુવન થયું, પૃથ્વી અંતરિક્ષ અને સ્વર્ગ. અને અર્ધમાત્રા છે એ મળીને જ્યારે થાય ઓમ, એ ઓમ એ ત્રિભુવનનો નાથ છે, બ્રહ્મ છે. અર્ધમાત્રા છે ને એ ચેતના છે. વિજ્ઞાનનો અભ્યાસ કર્યો હશે તો ખબર હશે, હાઇડ્રોજન અને ઓક્સિજન
H2 અને O2 એ મળીને પાણી થાય. પણ તમે કેવળ હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા કરો તો પાણી ના થાય. ઉદ્દીપક તરીકે, કેટાલિસ્ટ તરીકે ઉર્જા, વિદ્યુત જોઈએ, ઇલેક્ટ્રિસિટી જોઈએ તો થાય. વરસાદ પડે છે એ વીજળી ચમકે છે ને, કેટેલિસ્ટ છે, એને કારણે હાઇડ્રોજન ઓક્સિજનમાં કેમિકલ રિએક્શન થઈને પાણી પડે છે. જેમ કેવળ હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થાય તો પાણી નથી બનતું, વિદ્યુત જોઈએ છે, એવી રીતે કેવળ પદાર્થથી સૃષ્ટિ નથી બનતી, એમાં જે ચેતના ઉર્જાનો પ્રવાહ છે તે ઓમકાર, એ પરબ્રહ્મ છે. ઘણા બધા અર્થો આપ્યા છે મેં. અ એટલે સત્વગુણ, ઉ એટલે રજોગુણ, મ કારે તમોગુણ, અને અર્ધમાત્રા જે છે એ ગુણાતીત અવસ્થા છે. અનેક વખત પ્રવચનોમાં કહે, અ એ શારીરિક શાંતિ માટે છે, ઉ કારે માનસિક શાંતિ માટે છે, મ કારે બૌદ્ધિક શાંતિ માટે છે, અને અર્ધમાત્રા જે ચંદ્રબિંદુ છે આત્મિક શાંતિ માટે. તમે કહેશો આ તો તમે કહ્યું એટલે મને માની લેવાનું. ખૂબ સંશોધન થયા છે આ બધા. અને પ્રિય સ્વજન, આપણને ભારતીય હોવા તરીકે ગૌરવ હોવું જોઈએ કે આપણા ઋષિઓએ જે વાત કરી એ હવે પશ્ચિમની યુનિવર્સિટીમાં રિસર્ચ સ્કોલર્સ પ્રયોગો કરી અને આ વાતને સત્ય પુરવાર કરી રહ્યા છે. ભગવાનની કૃપાથી છેલ્લા 35 વર્ષથી સમગ્ર વિશ્વમાં ફરવાનું થાય, ઇંગ્લિશ ભાષા આવડે એટલે વિશ્વભરના સંશોધકો સાથે સંપર્કમાં રહેવાનું થાય, એમના રિસર્ચ આપણે વાંચીએ, આપણી વાત એમના સુધી પહોંચાડી શકીએ, નાની નાની પુરવાર કરવા. અ શારીરિક શાંતિ માટે કઈ રીતે, અ અક્ષર છે ને, કોઈ માણસ રસ્તે ચાલતો જતો હોય, ઠોકર વાગી, લોહી નીકળ્યું અંગૂઠામાંથી, વેદના થાય છે, એ વખત શું બોલતો હોય વેદના થાય ત્યારે? આ અ અ જરા કેને તમે અડ, અ ઉચ્ચાર કરે છે ને. દુનિયાની કોઈ પણ ભાષા બોલતો હોય, ગમે તે પ્રદેશમાં રહેતો હોય, ગમે તે ધર્મનું પાલન કરતો હોય, એની ચામડીનો રંગ ગમે તે હોય, પણ આ કેટલાક જે શાશ્વત સત્યો છે, દુનિયાની કોઈ ભાષામાં કોઈને પગ આમ લાગ્યું લા કરીને બોલે, અજ બોલે. હવે આપણે કઈ કહ્યું, હું તને સાજો કરું, તને દવા લગાડું, તો આ અ જે કરે છે ને, એમ લાગે છે કે મને એનાથી સારું થઈ રહ્યું છે, એને થાય. આપણા ઋષિઓએ એ અ ઉચ્ચારને વ્યવસ્થિત કરીને ઓમકારનો પહેલો આધાર બનાવ્યો શારીરિક શાંતિ માટે. ઉકારથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. સમજો કોઈક આપણને કંઈક બોલ્યું, આપણે સામે જવાબ ના આપી શક્યા, દુઃખ લાગી ગયું આપણને. જૂના કાળની વાત કરું, દેરાણી જેઠાણી વચ્ચે કે સાસુ વહુ વચ્ચે કંઈક, સાસુએ વહુને કંઈક કહ્યું અને વહુ જવાબ ના આપી શકી. મેં ખાસ કહ્યું જૂના જમાનાની વાત. તો શું કરે? રૂમમાં જઈને રડે, અને થોડુંક રડે એટલે એના મન હળવું થાય, એમ લાગે કે ચાલો મન હળવું થયું. પણ એ રડતી વખતે માણસ શું બોલે, એનો ઉચ્ચાર કયો નીકળે? કોઈ પણ માણસ રડતો હોય ત્યારે કોઈ રે કરીને રડ્યું? ઊ જ આવે. દુનિયાનો કોઈ પણ માણસ રડતો હોય અને એ રડ્યો, એ ઊ ઉચ્ચાર કર્યો, 10 મિનિટ 15 મિનિટ પછી થાકે થોડુંક હવે હળવું થયું છે. આ ઊ ઉચ્ચારથી મનને શાંતિ પ્રાપ્ત થાય છે. સામા માણસનો સ્વભાવ નથી બદલાયો, એ સોરી એ નથી બોલવાનો, પણ આપણું મન સ્વસ્થ થયું. ઋષિઓએ એ ઉકારને સ્પષ્ટ કરીને ઓમકારમાં મૂક્યો. અને
અને મકારથી બૌદ્ધિક વિકાસ થાય છે, બૌદ્ધિક શાંતિ પ્રાપ્ત. બુદ્ધિના વિકાસ માટે આ અનુનાસિક મ છે, મ આખો નથી, અનુનાસિક છે. અનુનાસિક એટલે નેઝલ સાઉન્ડ, હોઠ બંધ રહીને બોલે. મ જો બોલશો ને તો પહેલો મ થયો પછી તો અ જ આવે છે, એમ નહીં. અનુનાસિક હોઠ બંધ રહે અને નાકમાં જણઝણાટી થાય એ અનુનાસિક છે. એનાથી બૌદ્ધિક વિકાસ થાય. આજનો જમાનો બુદ્ધિમાનોનો જમાનો છે, પુરાવા માંગે નવી પેઢી. આપું પુરાવા. હું આપને પ્રશ્ન પૂછું. પહેલી જાન્યુઆરી 2011 તમે ક્યાં હતા અને શું કરતા હતા? 10 વર્ષ પહેલાની વાત, 11 વર્ષ પહેલાની વાત. પહેલી જાન્યુઆરી 2011. અમે આબુ ફરવા ગયા હતા. કેવી રીતે યાદ આવ્યું? સાંજના 5:30 વાગે પતિ પોતાની પત્નીને પૂછે કે આજ સાંજે શું બનાવવાની છે જમવામાં રાતના? ખીચડી. એટલે ખીચડી કહેવા માટે આટલું? પણ કંઈ પણ વિચાર કરવાનો આવે, બુદ્ધિના કોષોને જ્યારે ચેતના આપવાની આવે. પ્રિય સ્વજનો, હું જ્યારે યુવા પેઢીની શિબિરો લઉં ને ત્યારે પરીક્ષામાં સફળતા માટે કહું કે ઓમકારની આરાધના કરો. વાંચન કરવા જ્યારે બેસે નવી આપણા સંતાનોને કહી શકવા, પરીક્ષાનું બહુ ટેન્શન રહેતું એક મને યાદ રહેશે કે નહીં, અભ્યાસ કરવા બેસે એના પહેલાં 5 મિનિટ માટે ઊંડા શ્વાસ લે, ઓમકારનો ઉચ્ચાર કરે પણ અનુનાસિક વધારે રાખે. અગિયાર વખત આવી રીતે કરે ઊંડા શ્વાસ લઈને, જેટલો શ્વાસ છે એ ખાલી અ ટૂંકમાં બોલીને, પછી અને પછી અભ્યાસ કરવા બેસે. ભૂપેન્દ્રભાઈ પંડ્યા કહે એટલે માનવાનું નહીં, પ્રયોગ કરીને પુરવાર કરવાનું પોતાના અનુભવથી, અને પછી ઋષિઓને વંદન કરવાના કે કેવું તરત યાદ રહી જાય છે, બુદ્ધિના કોષો જણઝણાટી ઊભી થઈ જશે. અને આ બધી જ વાતો આપણે તો શ્રદ્ધા છે આપણા ઋષિઓએ જે કહ્યું છે એના માટે, પણ પશ્ચિમની યુનિવર્સિટીઓમાં લોકો ઉપર પ્રયોગો કર્યા છે. આપણને તો ઓમકાર પ્રત્યે શ્રદ્ધા, આપણી ઋષિ પરંપરા સંત પરંપરા પ્રત્યે શ્રદ્ધા, એ લોકો તો કશું જ નથી, માત્ર પ્યોર યોન મેડિકલ ટર્મ્સ કે આ ઉચ્ચાર કર જો પરિણામ શું આવે છે, અને પરિણામો દેખાયા. શ્રદ્ધા વગર કેવળ જડતાથી ઉચ્ચાર કરે તો જો પરિણામ થતા હોય, આપણે આપણા ઋષિઓ પ્રત્યે અંતઃકરણમાં આદર રાખીને શ્રદ્ધાપૂર્વક જો કરીએ તો પરિણામ શું ના મળે આપણને. તમને સંસારમાં આપણે એમ લાગે ને કે અત્યારે મન અસ્વસ્થ છે, ચિંતાઓ બહુ થાય છે, બીજું કશું કરવાનું નથી, ઊંડા શ્વાસ લઈ એકાંતમાં બેસી શરીરની કોઈ પીડા હોય, ઠીક છે, ડોક્ટર વૈદ્યની દવા તમે લેજો, હું ના નથી પાડતો, પણ એ દવાની અસર પણ તમને ધારી રીતે હોય સરસ રીતે થાય એટલા માટે દવા લો, અને સાથે 10 મિનિટ ઊંડો શ્વાસ લઈ એક સ્પષ્ટતા કરેલું બહુ આવશ્યક છે. એટલે ઓમકાર પૂરેપૂરો ઉચ્ચાર થવો જોઈએ. ઘણા લોકો નામ થાય બહુ ખેંચીએ આપણે બહુ લાંબુ એટલે કરીને પછી ઉ ને મ બોલવાનું રહી જાય, એવું નહીં કરતા. જ્યારે તમને લાગે કે હવે આ શ્વાસ
ખૂટવા આવ્યો છે એટલે પછી ઓંકારનો ઉચ્ચાર પૂરેપૂરો થવો જોઈએ. ફરીથી પ્રયોગ કરી લેજો. મારે જય મહારાજ જયારે અહીંયા કહે છે કે અંતકાળે શરત સમાવો ઉ અક્ષરમાં, અને ઘણા બધા હજી તો મેં લખી રાખ્યા, સમયની મર્યાદા છે એટલે હું બોલી નથી શકતો. પદ સંગ્રહમાં પણ જે અર્થ કર્યા છે તેમાં જીવ પ્રજ્ઞા અને પરમાત્મા છે. ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અ ઉ મ આ બધા અર્થો એટલે જે લખ્યા છે તો આપ વાંચશો એટલે હું એ બોલતો નથી. બીજા અનેક અર્થો જે મહાપુરુષોએ આપ્યા છે. અ અર્થાત આદિ પ્રથમ બ્રહ્મા, ઉ ઉત્કર્ષ આદિ અને અંતને જોડનારો મધ્ય વિષ્ણુ, અને મ એ લય અંતિમ અવસ્થા છે શિવ. અને અર્ધમાત્રા જે ચંદ્રબિંદી છે અદ્વૈત અનિર્વચનીય આત્માની વિશુદ્ધ અવસ્થા છે. ઓમકાર માટે તો જેટલું વર્ણન કરી એટલું ઓછું છે. પ્રિય સ્વજનો, શરત સમાવો ઉ અક્ષર. અંતકાળે અત્યંત આવશ્યક છે કે મન શાંત રહે. એટલા માટે જય મહારાજ અહીંયા પદમાં કહે છે કે ઉ અક્ષરમાં સર એમાં રહેજે લાગી, સુખ સાગર જ્યારે શરત ઠરી ત્યારે ચોટ નિશાને વાગી રે. ઇતના યદી આપ અધ્યયન પૂર્વક નિષ્ઠાપૂર્વક કર સકે ચોટ નિશાને વાગી, લક્ષ્ય સિદ્ધ થયું, બ્રહ્મની અનુભૂતિ થાય છે, તો અને 88માં પદમાં એ મહારાજ કહે છે ગુરુ વેણને ગુરુની ભક્તિ સમજાવી મને કહેજો, શરણ તમારે જે આવે તેને સદાય શિર પર રહેજો રે. એમાં છેલ્લા પદમાં કહ્યું જે તમે અર્જુનને આપી તે ભક્તિ મને કહેજો, દાસ અદેસંગ કરે વિનંતી હૃદય કમળમાં રહેજો રે. જ્ઞાન ધ્યાન, પહેલા પદમાં આપણે જ્ઞાન વાત કરી અને ભક્તિની વાત કરી, અહીંયા ઓમકારના ધ્યાનની વાત કરી, અને છેલ્લે કહ્યું દાસ અદેસંગ કરે વિનંતી હૃદય કમળમાં રહેજો. કારણ કે જે તમે અર્જુનને આપી એ ભક્તિ મને કહેજો. કઈ ભક્તિ અર્જુનને આપી? તો એના માટે ભગવદ્ ગીતાનો 12મો અધ્યાય, અધ્યાયનું નામ જ છે ભક્તિ યોગ. પ્રિય સ્વજનો, જેને પ્રસન્ન કરવા હોય એને એની ગમતી રીતે પ્રસન્ન કરાય. ઘરે મહેમાન આવ્યા હોય અને આપણે એમને પ્રસન્ન કરવા હોય તો શું વિચાર, એમને શું ભાવે છે? લોકો 2 દિવસ પહેલા ફોન કરીને પૂછે ને તમે જમવા આવવાના છો, તમને શું ભાવશે બોલો એ બનાવીએ. તમને જે ફાવે. સંસારમાં જેને રાજી કરવા હોય તો આપણે પૂછીએ તમને શું ગમશે. અધ્યાત્મ માર્ગમાં ભગવાનને જો રાજી કરવા હોય તો ભગવાનને પૂછવાનું, પ્રભુ હું કેવું જીવન જીવું તો તને ગમે. અને એ પ્રશ્ન જ્યારે અર્જુને પૂછ્યો ત્યારે 12મા અધ્યાયમાં કેવળ 20 શ્લોકની અંદર પ્રભુએ ભક્તિ યોગ વર્ણવ્યો અને વારંવાર કહ્યું કે યદ ભક્ત સમે પ્રિય, યસ ચમે પ્રિય, યો મદ ભક્ત સમે પ્રિય, આવો ભક્ત મને ગમે છે. ભક્તાસ્તે તીવ મે, આવો ભક્ત તો મને અતીવ પ્રિય છે. આખો 12મો અધ્યાય સુંદર છે, પણ એમાં 13મા શ્લોકથી લઈને 19મા શ્લોક સુધી આ 7 શ્લોકોમાં, અને પછી છેલ્લો ઉપસંહારાત્મક શ્લોક છે, ભાષ્યકારો એને અમૃતાષ્ટકમ કહ્યું છે. અમૃત છે આ, ભક્તિનું અમૃત છે. અને 13 થી 19 આ 7 શ્લોકમાં ભગવાને કુલ 36 ગુણોનું વર્ણન કર્યું છે. અદ્વેષ્ટા સર્વભૂતાના મૈત્ર કરુણ એવ ચ, નિર્મમો નિરહંકાર સમદુઃખ સુખક્ષમી. ભક્ત શું કરે છે મહત્વનું નથી, એ કેવો છે એ અગત્યનું છે. જેની સાથે એકરૂપ થવાનું હોય, યુવક પોતાના માટે યુવતી પસંદ કરવા જાય, અથવા તો યુવતી યુવકને પસંદ કરવા જાય કે બાકીનું જીવન સાથે વિતાવવું છે,
બહારની વસ્તુઓ કેવળ આકર્ષણ માટે ઠીક છે, પણ જે સિન્સિયરલી વિચાર કરતો હોય એ કે કે કેવા છે. અને તેથી ડાયલોગો કે આપણે કંઈ મોટા ઘર જોઈને નથી લેવાનું, આપણે કંઈ બહુ પૈસા જોઈને નથી લેવાનું, આપણે કંઈ બહુ બહારનું સૌંદર્ય કે આકર્ષક જોઈને નથી. તો સૌંદર્ય તો આજે છે ને કાલે નથી. આજે દેખાય કે હા હા કેવા સરસ મજાના લાંબા લાંબા વાળ છે, કાળા ભમ્મર વાળ છે, 40 વર્ષના થશે એટલે ધોળા આવવા માંડશે, કેવી સરસ મજાની આંખો છે, બે તાળા આવશે એટલે ચશ્મા આવશે, મોતીઓ પડશે, બધું થશે. આ બધું કશું રહેવાનું નથી હંમેશને માટે. તો શું જોઈએ? એ માણસ કેવો છે, એનો સ્વભાવ કેવો છે. એવી રીતે ભગવાન પણ જ્યારે કોઈ ભક્તને એમ કહેતો હોય કે આવો ભક્ત મને પ્રિય છે, ત્યારે ભગવાન જુએ કે એનામાં ગુણ કયા છે. 36 ગુણ મેળવવાના છે. વ્યવહારમાં પણ લોકો દોકડા મેળવે ને જન્માક્ષર મેળવે ત્યારે 36 ગુણ. અને વ્યવહારમાં તો આમ સારું, આપણે બધા 50% પાસ થવાળા, 36માંથી 18 દોકડા મળતા હોય ને તો જ્યોતિષી કહે કે વધો આગળ, વાંધો નથી. ભગવાન કહે કે હું આવી રીતે 50% પાસ ના કરું, મને તો 36 ગુણ જોઈએ. 13મા શ્લોકથી 19મા, એ જે વાત છે જે તમે અર્જુનને આપી તે ભક્તિ મને કહેજો. પ્રિય સ્વજનો, સમય થયો એટલે ભક્તિ હું હમણાં નથી કહેતો, પણ હું તમને કહી રાખું. 18 થી 24 ફેબ્રુઆરી ને એકાદ દિવસ પછી, કદાચ 19 થી 24 ફેબ્રુઆરી એમ સમજો, 18 થી 24માં પ્રવચન થવાના છે, પણ અમેરિકા માટે કરવાનું છે. એટલે આપણી 18 એટલે ત્યાંની 17મીની રાતની હોય, ઓનલાઈન ત્યાં થવાનું છે. અને પછી આપણી પૂજ્યશ્રી ભાઈ યુટ્યુબ ચેનલ પર આવશે. એ ભક્તિયોગ 7 દિવસ માટે આપ પામી શકશો. ભગવાન શ્રી કૃષ્ણ જે કહે છે ડિટેલમાં આ સમજાવશો. સમય થયો એટલે વંદન કરું શ્રી મહારાજ જય મહારાજના આ પદને, કે જે તમે અર્જુનને આપી તે ભક્તિ અમને કહેજો, દાસ અદેસં કરે વિનતી હૃદય કમળમાં રહેજો રે. આપણે પણ જય મહારાજના 191મા સમાધિ મહોત્સવ નિમિત્તે એટલું જ કહીએ કે આપની દિવ્ય ચેતનાની કૃપા અમારા પર વરસતી રહે, આપ પણ અમારા હૃદય કમળમાં રહેજો અને અમારું જીવન ધન્ય થાય એવી આપની કૃપા વરસાવતા રહેજો. આપ સૌના અંતઃકરણમાં પરમાત્મા પ્રત્યેની જે શ્રદ્ધા છે એને માટે એકવાર ભાવથી બોલીએ, જય મહારાજ. પૂજ્યપાદની વાણીમાં આપણે સૌએ સંતરામ સત્સંગ મેળવ્યો. એમણે કહ્યું, એ જ પદમાં મહારાજે કહ્યું છે કે સમજણ આપો તો સમૂહ પડે, આ એળે અવતાર ખોયો.